हेलो, आवाज़ आ भी रहे हो सर? एम आई ऑडिबल? हेलो, एम आई ऑडिबल? हेलो, हेलो, एम आई ऑडिबल? ओके, फाइन। हेलो, ओके, गुड आफ्टरनून फ्रेंड्स। गुजरात सरकारनी आवनारी क्लास 1 क्लास 2 एग्जाम्स, ए सिवायनी डीवायएसओ हो, जीपीएससी हो, बराबर छे, आ तमाम एग्जामना प्रिलिमना परिप्रेक्ष्यथी आज आपणे अहीं भेगा थया छे। अने हूँ तमारी जोड़े जियोग्राफी सब्जेक्टनी साथे आगळ वधवानो छूँ। साधारण रीते ज्यारे जियोग्राफीनो संदर्भ आपणे कानमां आवे छे ત્યારે મોટા પર્વતો હોય કે પછી બ્રહ્માંડ હોય, એની સાથે સાથે પૃથ્વી હોય, સરસ મજાના ઝરણા હોય, દરિયા કિનારો હોય, એ સિવાય માઉન્ટેન્સ હોય, રિવર્સ હોય, લેક હોય, આ તમામે તમામ વસ્તુ આપણા આંખ સામે એક ઉપરી આવે છે, રાઈટ? સૌથી પહેલાં હવે આપણે સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ। મિત્રો, અહીંયા મેં લખ્યું છે યુપીએસસી સિલેબસ, બરાબર છે, યુપીએસસીનો પ્રિલિમનો સિલેબસ છે। પણ સાધારણ રીતે જ્યારે આપણે જીપીએસસીની વાત કરતા હોઈએ છીએ તો જીપીએસસીનો પ્રિલિમનો સિલેબસ કે યુપીએસસીના પ્રિલિમના સિલેબસની વચ્ચે ઝાઝો ફરક નથી। ઉપરથી જીપીએસસીનો જે પ્રિલિમનો સિલેબસ છે એની અંદર ગુજરાતની જિયોગ્રાફીને, ગુજરાતનું જે ભૂગોળ છે એને એડ કરવામાં આવ્યું છે, રાઈટ? હવે તમે અહીંયા યુપીએસસીના પ્રિલિમના સિલેબસની વાત જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી, અહીંયા આ લોકોએ એક જ સેન્ટેન્સમાં આખો સિલેબસ પૂરો કરી દીધો છે। જ્યારે સેકન્ડ લાઇનમાં એ લોકો લખે છે કે ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિક, જિયોગ્રાફી, ઇન્ડિયન, વર્લ્ડ, રાઈટ? આ તમામે તમામ સિલેબસ આપણે જીપીએસસીના પરિપ્રેક્ષ્યથી આગળ ભણવાનો છે। યુપીએસસી મેન્સના સિલેબસની જ્યારે આપણે વાત કરીએ તો યુપીએસસી મેન્સના સિલેબસમાં એ લોકો 3 લાઇનમાં આખું સિલેબસ પતાવી દે છે। પહેલા લાઇનમાં લખે છે કે સેલિયન્ટ ફીચર ઓફ ધ વર્લ્ડ ફિઝિકલ જિયોગ્રાફી, રાઈટ? બીજામાં લખે છે કે ડિસ્ટ્રીબ્યુશન કી નેચરલ રિસોર્સિસ અક્રોસ ધ વર્લ્ડ, અને ત્રીજામાં લખે છે ઇમ્પોર્ટન્ટ જીઓફિઝિકલ ફિનોમિનન્સ સચ એઝ અર્થક્વેક, સુનામી, સાયક્લોન, બરાબર છે, એ અલગ અલગ સિલેબસની વાત કરે છે। એના કમ્પેરિઝનમાં જીપીએસસીનો જે સિલેબસ છે એ ખૂબ વ્યવસ્થિત આપણને પોઈન્ટ વાઇઝ સમજાવે છે કે તમને આટલા આટલા પોઈન્ટ ઉપર અમે તમને પૂછી શકીએ છીએ, રાઈટ? એટલે આપણે અહીંયા કમ્પેર કરી શકીએ છીએ કે યુપીએસસીનો સિલેબસ અને જીપીએસસીનો સિલેબસ એની વચ્ચે શું ફરક છે। હવે એક પેપર સ્ટાઇલ માં સૌથી પહેલાં આપણે પ્રશ્ન જોઈ લઈએ કે પ્રશ્ન સાધારણ રીતે જીપીએસસીમાં કેવી રીતના પૂછવામાં આવે છે। તો સૌથી પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું, એક પ્રશ્ન ઇંગ્લિશમાં છે અને ત્યારબાદ બીજો એક પ્રશ્ન ગુજરાતીમાં છે। તો સૌથી પહેલો જે ઇંગ્લિશનો જે પ્રશ્ન છે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, જેમ કે જીપીએસસીમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। એમાં છે કે આરએલસી ઇઝ ધ બોર્ડર બાય વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રીઝ, આરએલસી જે છે એની આજુબાજુ કયા કયા કન્ટ્રીઝ આવેલા છે। હવે મિત્રો, જીપીએસસીનો એક સમય આવતો કે ત્યાં વન લાઇનર પ્રશ્ન પૂછતા, વન લાઇનર પ્રશ્ન એટલે સાધારણ રીતે જેમ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો પોરબંદર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે જામનગર હોય। હવે આવા પ્રશ્નો જીપીએસસીમાં પણ આવવાના બંધ થઈ ગયા છે। હવે જીપીએસસીના તમામે તમામ જે પ્રશ્નો છે એ યુપીએસસીના જેમ જ હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ જે પ્રશ્નનું જે માળખું છે એ આપણે જોઈ શકીએ છીએ। આ પ્રશ્નને જ્યારે ગુજરાતીમાં આપણે જોઈએ તો જેમ કે અરલ સમુદ્ર જે છે એની સરહદે આવેલા દેશ કયા કયા છે, અને એના ઓપ્શન આપણને આપ્યા આવે છે, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, બરાબર છે, અને એમાંથી એક સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય છે। એટલે આ એક પ્રકારનું જે માળખું છે જે જીપીએસસીની અંદર આપણને જોવા મળે છે। એમ જીપીએસસી મેન્સની આપણે વાત કરીએ તો જીપીએસસી મેન્સમાં સાધારણ રીતે જે પ્રશ્ન પૂછાય છે એક સાઇડમાં પ્રશ્ન ઇંગ્લિશમાં આપેલો હોય છે અને એની નીચે આપણને પ્રશ્ન ગુજરાતીમાં આપ્યો હોય છે। તો આવી રીતના એક પ્રશ્ન છે, બરાબર છે, જે પ્રેશર બેલ્ટ વિશેનો સમજાવે છે, અને એ પ્રેશર બેલ્ટ વિશેનો જે પ્રશ્ન છે એ સાધારણ રીતે ઉપર ઇંગ્લિશમાં અને નીચે ગુજરાતીમાં આપણે અહીંયા લખેલો જોવા મળે છે। હવે આ આખા પ્રશ્નપત્રમાં તમે એક વસ્તુનું એનાલિસિસ કરશો તો તમને ધ્યાનમાં આવશે કે ટોટલ પ્રશ્નપત્રમાં 4 પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે, જેને આપણે સાધારણ રીતે ડિવાઈડ કરી દઈએ ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી। મેં તમને જેમ કે વાત કરી કે ગાંધીજીનો જન્મ ક્યાં થાય છે, બરાબર છે,
પોરબંદર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર કે અમદાવાદ એમ કે. તો એવી રીતના જે વન લાઇનર જે પ્રશ્નો છે, આવા વન લાઇનર પ્રશ્નો પણ જીપીએસસીની પ્રિલિમમાં કે યુપીએસસીની પ્રિલિમમાં પણ સાધારણ રીતે આપણને જોવા મળે છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 12 બેરિયર્સ અને સ્પ્લિટ્સ આર, બરાબર છે, અને નીચે એ બી સી ડી ચાર આપણને ઓપ્શન જોવા મળે છે. ટાઈપ બી પ્રકારના જે પ્રશ્ન છે, ટાઈપ બી પ્રકારના પ્રશ્નમાં સાધારણ રીતે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્ન એક અને બે નંબરમાં આપ્યો હશે, એની નીચેના જે આન્સર હશે એ બી સી ડી, એમાં લખ્યું હશે વન ઓનલી, બીમાં લખ્યું હશે ટુ ઓનલી, સીમાં લખ્યું હશે બોથ એ એન્ડ બી, અને ડીમાં લખ્યું હશે નાઇધર એ નોર બી. ટાઈપ સી પ્રકારના જે પ્રશ્નો છે, સાધારણ રીતે આવા ટાઈપ સી પ્રકારના પ્રશ્નોમાં આપણને 3-4 જેટલા ઓપ્શન આપવામાં આવે છે. જેમ કે અહીંયા આ પ્રશ્ન છે, વિચ અમોંગ ધ ફોલોઈંગ આર ધ રીઝન્સ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ટેમ્પરેચર અક્રોસ ધી સર્ફેસ ધ ઓશિયન્સ, બરાબર છે. અને એની નીચે આપણને 4 ઓપ્શન આપવામાં આવે છે, અને આ 4 ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય છે. અને ટાઈપ ડી પ્રકારના પ્રશ્નો છે, આમાં આપણને 5 અથવા 5થી વધારે આપણને ઓપ્શન આપવામાં આવે છે, અને આ ઓપ્શનને આપણે ચૂઝ કરીને આપણે આગળ વધવાનું હોય છે. એટલે મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે જીપીએસસીના જે સિલેબસમાં કે જે પેપરનું જે માળખું છે, પરીક્ષાનું જે માળખું છે, એ પરીક્ષાના માળખામાં ટોટલ આપણને 4 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ બધી વાતો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમે જ્યારે પેપર તમે સોલ્વ કરો છો, તમારા માઇન્ડમાં એક સ્ટ્રક્ચર રેડી હોવું જોઈએ કે પ્રશ્નપત્રમાં પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે, બરાબર છે. એ પ્રશ્ન પૂછાય છે તો પ્રોપર એલિમિનેશનની પદ્ધતિથી આપણે જીઓગ્રાફીના જે પ્રશ્નો છે એને આપણે કેવી રીતના આપણે આગળ વધી શકીએ છીએ. અને આ પ્રશ્નો ફક્ત જીઓગ્રાફીમાં જ નહીં, ઇકોનોમિક્સ લઈ લો, હિસ્ટ્રી લઈ લો, કરંટ અફેર્સ લઈ લો, આ ચારે ચાર કોઈ તમે કોઈ પણ આ માળખું લઈ લો, આ તમામે તમામ માળખામાં આ ચારે ચાર પ્રકારના ટાઈપના પ્રશ્નો આપણને જોવા મળે છે. હવે જીઓગ્રાફીનો સિલેબસ, એમાં આપણે આગળ કેવી રીતના વધીશું, તો ટોટલ જીઓગ્રાફીના જે સિલેબસને મેં 8 પાર્ટમાં ડિવાઈડ કરી દીધો છે. જો સાધારણ રીતે એવું કહેવામાં આવે છે કે યુપીએસસી કે જીપીએસસીનો જે સિલેબસ છે એ આકાશની નીચે જે પણ હોય છે એ તમામે તમામ વસ્તુ તમારે વાંચવી પડતી હશે, બરાબર છે. પણ એક્ઝામના પરિપ્રેક્ષ્યથી જ્યારે આપણે વાત કરીશું તો આપણે આ તમામે તમામ વસ્તુને એક બુકમાં વ્યવસ્થિત રીતે કન્સોલિડેટ કરવાનો ટ્રાય કરીશું. સાધારણ રીતે આપણે જોઈશું કે આ જીઓગ્રાફીનો જે સિલેબસ છે એને આપણે 8 ટોપિકમાં ડિવાઈડ કરીશું. પહેલા અર્થ ઓરિજિનમાં, ઓશિયોનોગ્રાફીમાં, ઇન્ડિયન ફિઝિકલ્સમાં, જીઓગ્રાફી, ઇન્ડિયન સોશિયોલોજીની આપણે વાત કરીશું, વર્લ્ડ જીઓગ્રાફીની વાત કરીશું, સમ કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ એટલે કે કેટલીક કુદરતી આપત્તિઓ, એમાં સુનામી છે, ફ્લડ છે, બરાબર છે, અલ નિનો લા નિનોની ઘટના સમજીશું, ક્લાઇમેટોલોજી, કરંટ ઇવેન્ટ, અને એની જોડે ગુજરાતની જીઓગ્રાફી, રાઈટ. એટલે આ તમામે તમામ જીઓગ્રાફીના જે ટોપિકને આપણે 8 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. આપણા લેક્ચરની જે સ્લાઇડ્સ હશે, રાઈટ, આપણા લેક્ચરમાં જે આપણે કન્ટેન્ટ આપીશું એ તમામ એ કન્ટેન્ટનો મેઇન સોર્સ શું હશે, તો મોટા મોટો સોર્સ હશે આપણે એનસીઆરટી, એ સિવાય જીસીઆરટી, એનઆઈયુએસનો કેટલો કન્ટેક્સ્ટ લીધો છે, ન્યૂઝપેપર્સની કેટલી કરંટ અફેર્સ સાથેની ઇવેન્ટ છે, એ સિવાય ઓફિશિયલ વેબસાઇટ જેમ કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટની સાઇટ, રામાસરની સાઇટ હોય, યુનાઇટેડ નેશન્સની સાઇટ હોય, વર્લ્ડ મીટરોલોજીકલની સાઇટ હોય કે આઈયુસીએનની સાઇટ હોય, આ તમામે તમામ જે ઓફિશિયલ સાઇટ હશે એ ઓફિશિયલ સાઇટનો આપણે અહીંયા કન્ટેક્સ્ટ લઈશું એમ, રાઈટ. હવે બીજી એક વસ્તુ કે આ તમામે તમામ સિલેબસને સાથે જ્યારે આપણે આગળ વધતા હોઈએ તો મારે ખાસ કરીને તમને 4 પ્રકારના એક ઇન્સ્ટ્રક્શન આપવાના છે કે જીઓગ્રાફીના કોઈપણ પ્રકારના ટોપિક ઉપર આપણે કોઈપણ પ્રકારની પીએચડી કરવાના નથી, બરાબર છે. કોઈપણ ટોપિકને એક્ઝામના રિગાર્ડિંગમાં સમજવાનો છે, બરાબર છે, અને એ સિવાય પછી એને આપણે છોડી દેવાનો છે. બીજી એક વસ્તુ કે આ જે વસ્તુ જે છે એ આપણે 1 કે 2 માર્ક માટે લડી રહ્યા છે, બરાબર છે. એટલે આપણે એના માટે એકદમ સ્માર્ટલી કામ કરીશું, એકદમ એલિમિનેશન પદ્ધતિથી આપણે એના માટે કામ કરીશું, અને બાકીનો જે વસ્તુ જે છે કે આ ઓપ્શન કેમ નથી આવતો, કેમ નથી, તો એ વસ્તુને પણ આપણે અહીંયા ડ્રોપ કરી દઈશું. ત્રીજા પ્રકારની જે વસ્તુ છે કે અહીંયા પૂર્ણ લેક્ચર દરમિયાન આપણે કોઈપણ પ્રકારની કથા નહીં કરીએ, ઓફ ટોપિક આપણે જરા પણ વાત નહીં કરીએ, સ્ટીક ધ સિલેબસ અને સ્ટીક ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીશું, એ સિવાય આપણે કોઈ બી વાત નહીં કરીએ. અને ચોથી વસ્તુ છે કે હું આ જે તમામે તમામ જે એક્ઝામનું જે માળખું છે એના ઉપર જ તમને વાત કરીશ, અને એ સિવાય બીજા કોઈપણ ટોપિક ઉપર તમને વાત નહીં કરું એમ, રાઈટ. હવે આપણે આપણા લેક્ચરની આગળથી શરૂઆત કરીએ, આપણે આગળના શ્રી ગણેશ કરીએ. મિત્રો, 2015માં રણબીર કપૂર અને દીપિકા પદુકોણની એક મૂવી આવી હતી. હું તમને પૂછવા માંગીશ કે આ મૂવીનું નામ શું છે. કદાચ મને એવું લાગે છે જીપીએસના કદાચ સિરિયસ કેન્ડિડેટ હશે એટલે કદાચ આ મૂવી જોતા નહીં હોય, પણ સાધારણ રીતે હું તમને કહી દઉં કે આ એક 2015માં આવેલી એક તમાશા મૂવી છે. ડ્રામા ઉપર બહુ સારામાં સારી આ મૂવી હતી. એકચ્યુઅલી જે લોકો સાહિત્ય પ્રેમી છે એમના માટે આ બહુ સારામાં સારી મૂવી એમને ગમી હતી. હવે આ મૂવીનો કન્ટેક્સ્ટ હું તમને એટલા માટે કહી રહ્યો છું, 2015માં આવેલી આ તમાશા મૂવી
માં રણબીર કપૂર અને દીપિકા પદુકોણ એક આઇલેન્ડ ઉપર બંને ભેગા થાય છે એમ. એ આઇલેન્ડનું નામ છે કોર્સિકા આઇલેન્ડ. હવે તમારા ધ્યાનમાં થોડું ઘણું આવશે, એ કોર્સિકા એ ક્યાં આવેલું છે? કોર્સિકા આવેલું છે મેડિટેરિયન સીની અંદર એમ. મેડિટેરિયન સી છે, મેડિટેરિયન સીની અંદર અહીંયા ઇટલીનો મેપ છે, અહીંયા ફ્રાન્સ છે અને એની નીચે કોર્સિકા આવેલું છે. ચલો તમારા માટે એક પ્રશ્ન હજુ વધારે એક્સ્ટ્રા, કોર્સિકા કોની યુનિયન ટેરિટરી છે? કોર્સિકા ઉપર કોણ રાજ્ય કરે છે? ઉપરની સાઈડમાં ફ્રાન્સ છે કે ઇટલી છે? આ તમારે જાણીને નીચે કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. હવે અહીંયા હું તમને એટલા માટે વાત કરી રહ્યો છું કે અહીંયા રણબીર કપૂર અને દીપિકા પદુકોણ કોર્સિકા નામના આઇલેન્ડમાં મળે છે એમ. આ કોર્સિકા નામનું આઇલેન્ડ અને એની નીચે આવેલું છે સાર્ડિનિયા નામનું આઇલેન્ડ. તમારે સાર્ડિનિયા મને જણાવવાનું છે કે સાર્ડિનિયા કોની યુનિયન ટેરિટરી છે, રાઈટ? કોર્સિકા અને સાર્ડિનિયા, રાઈટ? એ બંનેને પ્લેસ આપણે જોઈ લીધું છે કે મેડિટેરિયન સીમાં આવેલું છે. હવે એક મેપ આપણે ઝૂમઆઉટ કરીને આપણે સાઈડમાંથી જોઈએ કે મેડિટેરિયન સી પ્રોપર ક્યાં આવેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેની જે લાઈન જાય છે એ ઇક્વિટોરિયલ, એના ઉપરથી જાય છે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત, અને આ કર્કવૃતની ઉપર પણ પાછું મેડિટેરિયન સી આવેલું છે, રાઈટ? હવે અહીંયા આપણે જોઈએ છે કે રણબીર કપૂર અને દીપિકા પદુકોણ કોર્સિકા નામના આઇલેન્ડમાં મળે છે, એટલે કોર્સિકા અને સાર્ડિનિયા આ બંનેની વચ્ચે એક સ્ટ્રેટ પસાર થાય છે, રાઈટ? અને એ સ્ટ્રેટને આપણે કહીશું સ્ટ્રેટ ઓફ બોની ફેસિયો એમ, રાઈટ? હવે અહીંયા પહેલો પ્રશ્ન આપણને એ થાય છે કે સ્ટ્રેટ શું છે અને આ બે આઇલેન્ડની વચ્ચેથી આ જે સ્ટ્રેટ પસાર થાય છે તો એનો કન્ટેક્ટ શું છે એમ. તો સાધારણ રીતે આપણે સ્ટ્રેટ એટલે જોઈશું કે સ્ટ્રેટ ઇઝ નેચરલી ફોર્મ નેરો ટિપિકલી નેવિગેબલ વોટરવે દેટ કનેક્ટ્સ લાર્જર ટુ વોટર બોડીઝ ઓફ ધ વોટર. જો સિમ્પલ વસ્તુમાં તમને કહું સ્ટ્રેટ એટલે શું, સાધારણ રીતે બંને સાઈડમાં આઇલેન્ડનો ભાગ હોય, જમીનનો ભાગ હોય અને એની વચ્ચે પાણીનો દસમસ્તો એક એવો પ્રવાહ હોય કે લાર્જર વોટર બોડીને કનેક્ટ કરે. અહીંયા સમજી લો કે બંને સાઈડમાં જમીનનો ભાગ છે, પાણીનો એક દસમસ્તો પ્રવાહ છે અને એ લાર્જર વોટર બોડીને કનેક્ટ કરે છે, રાઈટ? એને આપણે સ્ટ્રેટ તરીકે આપણે ઓળખીશું એમ. તો આવી સ્ટ્રેટ તો આપણને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ જોવા મળશે. તો હા, તો આવી જે સ્ટ્રેટ વિશ્વમાં જે જે મોટા મોટા આઇલેન્ડની વચ્ચે આપણને જોવા મળે તો એ તમામે તમામ સ્ટ્રેટ આપણે એક્ઝામના પરિપ્રેક્ષ્યથી ધ્યાનમાં રાખવાની છે. જો મિત્રો છેલ્લા કેટલાક સમયથી જ્યારે એક્ઝામ લેવાય છે જીપીએસસીની, તો આમાં સ્ટ્રેટવાળા જે પ્રશ્નો છે એ ઓછા આવી રહ્યા છે એમ, બરાબર છે? એટલે એકાદ બે એક્ઝામમાં સ્ટ્રેટવાળા પ્રશ્નો આવી રહ્યા હતા. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એવી છે કે હવે જીપીએસસીના જે પેપરની જે સ્ટાઇલ છે જીઓગ્રાફીની પર્ટિક્યુલરલી, એ લોકો યુપીએસસીને પણ હવે ધીમે ધીમે અનુસરી રહ્યા છે. એટલે આપણે હવે આ સ્ટ્રેટ શું છે અને એ કઈ દુનિયામાં કયા કયા આઇલેન્ડમાં કઈ કઈ જગ્યાએ આવેલી છે એ આપણે થોડું ધ્યાનમાં રાખવું પડશે. તો આજે આપણે વાત કરી કોર્સિકા અને સાર્ડિનિયા એની વચ્ચેથી જે સ્ટ્રેટ પસાર થાય છે સ્ટ્રેટ ઓફ બોનિફેસિયો. હવે અહીંયા મિત્રો તમે જરાક ધ્યાનથી જોશો તો કોર્સિકા અને સાર્ડિનિયા એની પછી તમે અહીંયા પણ મને કહી શકશો કે આ ઇટલી અને એની નીચે બીજું એક નાનકડું આઇલેન્ડ આવેલું છે સિસિલી. તો ઇટલી અને સિસિલીની વચ્ચેથી પણ એક સ્ટ્રેટ પસાર થાય છે, રાઈટ? તો એ સ્ટ્રેટનું નામ હશે સ્ટ્રેટ ઓફ મેસિના. ઉપરની સાઈડમાં આવેલું છે ઇટલી અને નીચેની સાઈડમાં આવેલું છે સિસિલી અને એની વચ્ચેથી જે સ્ટ્રેટ પસાર થાય છે એને આપણે કહીશું સ્ટ્રેટ ઓફ મેસિના. હવે આ આપણે વાત કરી સ્ટ્રેટની. તો હવે દુનિયામાં એવી પણ એક જગ્યા હશે કે જ્યાં આજુબાજુ લાર્જર વોટર બોડી હશે અને વચ્ચેથી ફક્ત એક રસ્તો પસાર થતો હશે. એ આપણને બહારથી એવું લાગે કે રસ્તો, પણ જ્યારે એકચ્યુઅલીમાં જ્યારે આપણે જોવા જઈએ તો આ રસ્તો જ ના હોય પણ ખૂબ મોટી વિશાળ જગ્યા હોય. પણ આવી પણ દુનિયામાં એક જગ્યા હશે કે જ્યાં આજુબાજુ લાર્જર વોટર બોડી એટલે કે દરિયાનો ભાગ હશે, બરાબર છે? અને વચ્ચેથી એક પગદંડી જેવો એક રસ્તો આપણને જોવા મળે છે, એ પસાર થતો હશે. તો એને આપણે કહીશું ઇસ્થમસ. જો એક વસ્તુ કહી દઉં, ડેફિનેશનમાં ગમે તે લખ્યું હોય પૂર્ણ સિલેબસમાં ધ્યાનમાં રાખજો, ડેફિનેશન વાંચીને ક્યારેય પણ હેબતાઈ નહીં જવાનો કે ડેફિનેશનમાં શું લખ્યું છે, આટલી મોટી વસ્તુ ઇંગ્લિશમાં લખી છે આનું કેવી રીતના સમજીશ. ઘણીવાર આપણે જોઈએ ને એટલે આપણને એવું લાગે કે ચલો આટલું ડેફિનેશન જોઈને આપણે થાકી ગયા, પણ એને ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરો કે આ એકચ્યુઅલી આપણને શું કહેવા માંગે છે. જો તમે એને ગ્રાસ્પ કરી દેશો તો પછી આગળ તમને કંઈ વાંધો નહીં આવે. એટલે સાધારણ રીતે આવો જે ભૂભાગ આપણને જોવા મળે છે એને આપણે ઇસ્થમસ તરીકે ઓળખીશું. ચલો ફાઇન, હવે ઇસ્થમસના એક્ઝામ્પલ તમે જ મને આપો કે ઇસ્થમસ દુનિયામાં આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. એક તો આપણે હું તમને કહું છું કે પનામાનો જે ભાગ છે એ પણ એક પ્રકારનો ઇસ્થમસ છે. તો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે બીજા પ્રકારનો ઇસ્થમસ વિશ્વમાં કઈ જગ્યાએ આપણને જોવા મળે છે, રાઈટ? એટલે બે ટોપિક આપણે અહીંયા શરૂઆતમાં કવર કર્યા, એક સ્ટ્રેટ છે અને ઇસ્થમસ છે. આવનારા હવે તમામે તમામ લેક્ચરમાં હું તમને 3-4 સ્ટ્રેટ કરાવીશ. લેક્ચરના શરૂઆતના ભાગમાં જ હું તમને 2-2, 3-3, 4-4 સ્ટ્રેટ કરાવડાવીશ. ઓવરઓલ આપણે સિલેબસમાં જોવા જઈએ કે ઓલ ઓવર ગ્લોબલમાં આપણે જોવા જઈએ તો 34-35 એવી સ્ટ્રેટ છે જે આપણે એક્ઝામના પરિપ્રેક્ષ્યમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આવનારા તમામ લેક્ચરમાં 2-2, 4-4 કરીને જોઈશું તો આપણે સ્ટેટ ગોખવાની પણ જરૂર નહીં પડે અને એમ કરીને આપણે પાછળના સ્ટેટનું પણ રિવિઝન કરતા જઈશું અને આવનારી સ્ટેટ પણ આપણે જોતા જઈશું. એમ કરીને આપણે સ્ટેટ પતાવતા જઈશું. ફાઇન, સ્ટેટ જોયું આપણે, ઇસ્થમસ જોયું, રાઈટ?
અને હવે આપણે આપણે મેઇન ટોપિક આપણે ઓશિયોનોગ્રાફી તરફ આપણે આગળ વધીએ. સિલેબસમાં મેં તમને જે 8 ટોપિકની વાત કરેલી કે જીઓગ્રાફીના જે સિલેબસ છે એને આપણે 8 ટોપિકમાં ડિવાઈડ કરીએ, એમાં ઓશિયોનોગ્રાફી છે એને આપણે બીજા નંબર અહીંયા આપણે મૂકેલું છે, રાઈટ? તો ઓશિયોનોગ્રાફીની હવે આપણે વાત કરીશું એમ, રાઈટ? ઓશિયોનોગ્રાફીને આપણે 6 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. પહેલો પાર્ટ છે ઓશિયન બોટમ રિલીફ, બીજો પાર્ટ છે ઓશિયન કરંટ, ત્રીજો પાર્ટ છે ઓશિયન ટાઈડ, સેલિનિટી ઓફ ઓશિયન વોટર, ટેમ્પરેચર ઓફ ઓશિયન વોટર અને કોરલ રીફ. જો એક વસ્તુ મારે તમને કહેવાની એ છે કે ઇંગ્લિશમાં શબ્દો વાંચીને કે સ્લાઇડ ઇંગ્લિશમાં જોઈને જરાય તમે ગભરાતા નહીં. તમારી સાથેનું જે પણ જે કન્વર્ઝેશન છે કે તમને મારે જે સમજાવવાના છે એ તમામે તમામ વસ્તુ તમને ગુજરાતીમાં અને એક બેસિક લેંગ્વેજમાં તમને જે સમજાય એ રીતે, તમને જે ભાષામાં સમજાય એ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એટલે સ્લાઇડમાં જે ઇંગ્લિશ લખેલું છે એનાથી તમે જરા પણ ગભરાતા નથી, કેમ કે અલ્ટિમેટલી મેં તમને કીધું આપણે એક કે બે માર્કનો આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો છે. એમાં આપણી બેસિક સમજ હોવી જોઈએ અને એ સમજના આધારે આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો છે, રાઈટ? તો ઓશિયોગ્રાફીના આજે સિલેબસમાં આપણે શરૂઆત કરીશું કોરલ રીફથી એમ, ફાઇન. હવે જો મારી ભણાવવાની થોડીક પદ્ધતિ થોડીક અલગ છે એમ. સાધારણ રીતે જેમ કે મેં તમને કોરલ લીફનો જે મેં તમને ટોપિક ભણાવ્યો, તો હું કોરલ લીફ લઈને તમને એથી લઈને ઝેડ સુધી કોરલ લીફ વિશે શું આવે છે, એક્ઝામમાં શું પૂછાય છે એ હું તમને નહીં ભણાવું એમ. પણ મારે તમને મેન્સના પરિપ્રેક્ષ્યથી પણ ધીમે ધીમે આગળ લઈ જવાના છે અને મારે તમને પ્રિલિમ્સના પરિપ્રેક્ષ્યથી પણ ધીમે ધીમે આગળ લઈ જવાના છે. આથી હું તમને થોડીક અલગ ટેકનિકથી તમને ભણાવવાનો પ્રયત્ન કરીશ. આપણે જે કોરલનો જે પ્રશ્ન છે એને આપણે પહેલાં મેન્સના રિગાર્ડિંગથી જોઈશું કે મેન્સમાં કોરલના પ્રશ્ન કેવી રીતના આવે છે. જો આપણે એનું ફૂલ સ્ટ્રક્ચર સમજીશું તો પછી એ ફૂલ સ્ટ્રક્ચરમાંથી આપણે ભવિષ્યમાં ક્યારે પણ કોઈ એમસીક્યુ કાઢવાનો પ્રયત્ન કરશે તો આપણને એમસીક્યુ ઇઝીલી આપણને આવડી જશે. અને એની જોડે જોડે આ મેન્સનો આન્સર રાઇટિંગ પણ કેવી રીતના કરવાનો એ પણ આપણને ખ્યાલ આવી જશે. એટલે અહીંયા આપણે બે કામ થાય છે મિત્રો. આપણે મેન્સની અલગથી તૈયારી નથી કરતા, આપણે મેન્સની પહેલી તૈયારી કરીએ છીએ પછી પ્રિલિમની તૈયારી કરીએ છીએ. એટલે આ જોડે જોડે તૈયારી જોડે જોડે આપણને આખો ટોપિક પણ એ કવર થઈ જશે, ફાઇન. હવે દરેક પ્રશ્નની આપણી એક થીમ રહેશે. થીમ હશે દુશ્મનની થીમ. જેમ કે અહીંયા છે આ અમરીશ કપૂર છે, અમરીશ કપૂર ગન લઈને આવી ગયા છે. કરણ અર્જુનમાં આ સીન છે, ગન લઈને આવી ગયા છે અને બધા જ ગામવાળાને કહે છે કે ભાઈ કરણ અર્જુન ક્યાં છે અને જ્યાં હોય એને તમે અહીંયા મારી જોડે મોકલી દો એમ કે. તો આ અમરીશ પુરી આ થીમ લઈને આવે છે, દુશ્મનની થીમ લઈને આવે છે અને આપણને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન આપણને એવો પૂછે છે કે ક્લાઇમેટ ચેન્જ ઇઝ વન ઓફ ધ મેની ચેલેન્જીસ દેટ કોરલ આઈલેન્ડ ફેસ ટુડે. કે ક્લાઇમેટ ચેન્જ જે છે, જળવાયુ પરિવર્તન છે, આજે વિશ્વ એ અનુભવી રહ્યું છે, રાઈટ? કોમેન્ટ કરો. વોટ મેઝર્સ કેન બી ટેકન ટુ પ્રિવેન્ટ ધ ફર્ધર ડેપ્લેશન ઓફ ધ કોરલ આઇલેન્ડ. અને કોરલ જે છે, પરવાળા જે છે, એ પરવાળા પણ આનો એક ભોગ બની રહ્યા છે, તો એના માટે તમે શું મેઝર્સ લઈ રહ્યા છો એમ. તો ગુજરાતીમાં પણ સપોઝ આપેલું હશે જ્યારે જીપીએસસીમાં જ્યારે મેન્સનો પ્રશ્ન લખે છે ત્યારે આપણે કે હવામાન પરિવર્તન એ ઘણા પડકારો છે, બરાબર, જે આજે કોરલ ટાપુઓ સામનો કરી રહ્યા છે. ટિપ્પણી કરો અને કોરલ ટાપુઓના વધુ ઘટાડાને રોકવા માટે કયા કયા પગલાં આપણે લઈ શકાય છે. એટલે આ એક પ્રશ્ન છે, હવે આપણે એમાં આગળ ઉતરવાનું છે એમ. અને આપણે કરણ અર્જુન આવી ગયા છે, કરણ અર્જુને કહી દીધું છે કે ભાઈ અમરીશ કાકા તમારામાં હિંમત હતો આવી જાઓ એમ કે, રાઈટ? હવે આપણને આ પ્રશ્નનો જવાબ આપણને આવડવાનો છે. કોઈ પણ પ્રશ્ન હશે, મેન્સનો કોઈ પણ પ્રશ્ન હશે, એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. પહેલો જે પાર્ટ હશે ઇન્ટ્રોડક્શન હશે, બીજો પાર્ટ હશે મેઇન પાર્ટ હશે, બરાબર છે, અને ત્રીજો કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શન હશે એ હંમેશા આપણે ડેટા ડેફિનેશન કે ઓરિજિનથી શરૂઆત કરીશું. મેઇન પાર્ટ હશે એમાં આપણે થોડીક ડિટેલ નાખીશું પ્રોસ, એટલે કે એના ફાયદા, કોન્સ એટલે એના નકારાત્મક વલણો અને ઇમ્પેક્ટ, એની અસરો શું આવશે એના વિશે આપણે થોડીક વાત કરીશું. અને કન્ક્લુઝનમાં હંમેશા યાદ રાખજો કે એના રિગાર્ડિંગમાં કોઈ બી રિપોર્ટ હોય, સરકારે કમિટી બનાવેલી હોય, એનો ઉલ્લેખ કરવાનો છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એટલે રચનાત્મક નિંદા એને આપણે કહી શકીશું. અને છેલ્લે વિન વિન સિચ્યુએશન એટલે કે નહીં તારું નહીં મારું અને બંનેમાં બંને જણા સુખી એમ, એને આપણે વિન વિન સિચ્યુએશન કહીશું. એટલે જ્યારે પણ મેન્સનો આન્સર લખો ત્યારે આ 3નું જે ફોર્મેટ છે, આ 3 ફોર્મેટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે કોઈ પણ જે શરૂઆત છે એ ડેટા ડેફિનેશન અથવા તો ઓરિજિનથી કરવાની છે, બરાબર છે. મેઇન પાર્ટ જે છે એમાં થોડીક ડિટેલ નાખો, એને ફાયદા લખો, એના નુકસાન જે થાય છે એ લખો અને એની જોડે જોડે એની ભવિષ્યમાં શું ઇમ્પેક્ટ આવશે એના વિશે થોડીક વાત કરો. અને કન્ક્લુઝનનો જે પાર્ટ છે એમાં કોઈક રિપોર્ટ એના રિગાર્ડિંગમાં હોય તો રિપોર્ટ વિશે તમે થોડીક વાત કરો, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરો અને વિન વિન સિચ્યુએશન વિશે વાત કરો, ફાઇન. તો હવે અહીંયા આપણે કોરલ વિશેની વાત કરીએ. કોરલ વિશેનો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હતો ક્લાઇમેટોલોજીના રિગાર્ડિંગમાં, તો હવે આપણે કોરલ વિશે એક એક સ્ટેપ બાય સ્ટેપ કરીને વાત કરતા જઈએ. તો સાધારણ રીતે કોરલની વાત કરતા પહેલાં હું તમને એમ કહી દઉં કે આઇલેન્ડ ટોટલી 4 પ્રકારના આઇલેન્ડ હોય છે. સૌથી પહેલો આઇલેન્ડ એ કોન્ટિનેન્ટલ આઇલેન્ડ, એના પછી વોલ્કેનિક આઇલેન્ડ, કોરલ આઇલેન્ડ અને સેન્ડબાર આઇલેન્ડ. કોન્ટિનેન્ટલ આઇલેન્ડને આપણે ખંડીય ટાપુ કહીશું, વોલ્કેનિક આઇલેન્ડ જ્વાળામુખી ટાપુ, કોરલ આઇલેન્ડ એને પરવાળા ટાપુ કહીશું અને સેન્ડબાર આઇલેન્ડ એટલે રેતીબાર ટાપુ તરીકે આપણે એને ઓળખીશું. કોન્ટિનેન્ટલ આઇલેન્ડનું એક સારામાં સારું એક્ઝામ્પલની તમને વાત કરું તો સપોઝ કે શ્રીલંકા. શ્રીલંકા એક સમયે ભારતનો ભાગ હોવાનું માનવામાં આવે છે,
પણ કાળક્રમાંકે એવી કોઈ ઘટના ઘટી હશે કે જેના કારણે શ્રીલંકાનો જે પાર્ટ છે એને છૂટું પડીને ભારતથી થોડુંક દૂર જવું પડ્યું, બરાબર છે? તો આ પ્રકારનો જે આઇલેન્ડ છે એને આપણે કોન્ટિનેન્ટલ આઇલેન્ડ તરીકે આપણે ઓળખીશું, રાઈટ? બીજા પ્રકારનો આઇલેન્ડ છે વોલ્કેનિક આઇલેન્ડ. વોલ્કેનિક આઇલેન્ડનું ફોર્મેશન કેવી રીતના થાય છે મિત્રો? અહીંયા લખેલું છે કે ઓસેનિક ઓસેનિક પ્લેટ કોલિઝન. હવે આ ઓસેનિક ઓસેનિક પ્લેટ કોલિઝન શું છે એ તો આપણે જ્યારે ટેક્ટોનિક થિયરી ભણીશું ત્યારે આપણને સમજાશે, પણ અત્યારે પૂરતું તમે એટલું ધ્યાનમાં રાખો કે બે ઓસનની પ્લેટ, એક દરિયાની પ્લેટ સામેથી આવે છે, બીજી દરિયાની પ્લેટ સામેથી આવે છે, બંનેની વચ્ચે કોલિઝન થાય છે. કોલિઝન એટલે કે જોડાણ થવું, અને એ કોલિઝન થયા પછી એવી કોઈ ઘટના બને છે અને એ ઘટના બાદ આપણને દરિયાની વચ્ચે વોલ્કેનિક આઇલેન્ડ આપણને જોવા મળે છે, અથવા તો એક હોટસ્પોટ એક્ટિવિટી. આ હોટસ્પોટ એક્ટિવિટીની વિશે પણ આપણે ભવિષ્યમાં વાત કરીશું, પણ આ હોટસ્પોટ એક્ટિવિટીના કારણે પણ વોલ્કેનિક આઇલેન્ડની રચના થાય છે. ત્રીજા પ્રકારનો જે આઇલેન્ડ છે જેની આપણે વાત કરવાના છે એ છે કોરલ આઇલેન્ડ, બરાબર છે? એ કોરલ આઇલેન્ડ એક કોરલ રીફના કારણે થાય છે, બરાબર છે? એની આજે આપણે થોડી ડિટેલમાં વાત કરવાના છે. અને ચોથા પ્રકારનો આઇલેન્ડ છે એ સેન્ડબાર આઇલેન્ડ. જો સેન્ડબાર આઇલેન્ડ સાધારણ રીતે છે ને એ આપણને બહુ હાઇપોથેટિકલ ઘટના લાગે. સેન્ડબાર આઇલેન્ડમાં શું છે હું તમને એક વાત કરું. સપોઝ કે એક આપણે માઉન્ટેન્સ ઊભો છે, માઉન્ટેન્સની બહાર એક દરિયો છે, બરાબર છે? હવે એ માઉન્ટેન ઉપરથી ખૂબ સ્પીડથી પવન પસાર થાય છે. હવે આ પવન કાળક્રમાંકે હજારો લાખો કરોડો વર્ષ સુધી એમને પસાર થતો રહે છે અને એ પર્વતનું ઇરોઝન થાય છે. પર્વતનું ઇરોઝન થતા હતા એટલે કે ઘસાણ થવું, પર્વતનું ઘસાણ થતા થતા હતા એ પર્વતમાંથી માટી છૂટી પડે છે. એ માટી ઉડી ઉડીને આગળનો જે દરિયો છે એ દરિયામાં ધીમે ધીમે ભેગી થાય છે અને એ દરિયાની અંદર ભવિષ્યમાં એક ટાપુ ઊભો થાય છે. તમે વિચાર કરો આ કેવી ઘટના હશે એમ, કે એક આ દરિયાનું એક ખવાણ થાય છે પવનો દ્વારા કે પછી માટી પાણી દ્વારા, અને એ જે માટી છૂટી પડે છે એ ભવિષ્યમાં ત્યાં પાણીમાં જાય છે અને એ પાણીમાં ભેગા થયા પછી ત્યાં આઇલેન્ડ બને છે. એટલે આવી જે ઘટના થાય છે અને એ જ દરમિયાન જે ટાપુ બને છે એને આપણે કહીશું સેન્ડબાર આઇલેન્ડ. એક એક ઇમેજમાં આપણે સમજતા જઈએ. જેમ કે સૌથી પહેલાં કોન્ટિનેન્ટલ આઇલેન્ડની આપણે વાત કરીશું તો આફ્રિકા અને આફ્રિકાની જોડે માડાગાસ્કર છે. આપણે ભારત અને શ્રીલંકા જેવું એક્ઝામ્પલ છે. અહીંયા આફ્રિકા છે, અહીંયા માડાગાસ્કર છે. તો એક સમયે માડાગાસ્કર હશે એ આફ્રિકાનો ભાગ હતો, પણ કાળક્રમાંકે છૂટો પડી ગયો છે. વોલ્કેનિક આઇલેન્ડની વાત કરીશું મિત્રો, તો વોલ્કેનિક આઇલેન્ડ છે એ દરિયાની વચ્ચે ઊભો થતો આવો એક પ્રકારનો આઇલેન્ડ છે, બરાબર છે? જે તમને અગાઉ મેં તમને વાત કરી કે ઓસેનિક ઓસેનિક કોલિઝન અને હોટસ્પોટ એક્ટિવિટીના કારણે એ ક્રિએટ થાય છે. એ સિવાય ત્રીજા પ્રકારના આઇલેન્ડની મેં તમને વાત કરી મિત્રો એ છે કોરલ આઇલેન્ડ, બરાબર છે? એ કોરલ આઇલેન્ડ આપણને ક્યાંક ને ક્યાંક દરિયામાં આવો આપણને જોવા મળે છે. અને ચોથા પ્રકારની જે વાત કરી એ સેન્ડબાર આઇલેન્ડ, રાઈટ? આ સેન્ડબાર આઇલેન્ડનું કંઈક ચિત્ર આપણને અહીંયા આવું જોવા મળે છે. એક સામાન્ય ચાર્ટમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ચાર પ્રકારના જે આઇલેન્ડ છે અને વિશ્વમાં કઈ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે. સારું, હવે અહીંયા તમને એક વાત કરી દઉં મિત્રો, કે જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીશું તો ઇન્ડિયામાં કોન્ટિનેન્ટલ આઇલેન્ડ આપણને જોવા મળે છે, શ્રીલંકાની જોડે કોન્ટિનેન્ટલ આઇલેન્ડ. પણ તમને એક વસ્તુ કીધું કે જે સેન્ડબાર આઇલેન્ડની જે મેં તમને વાત કરી તો એ સેન્ડબાર આઇલેન્ડનું એક્ઝામ્પલ પણ ઇન્ડિયાની જોડે છે, એ છે ન્યૂ મોરે આઇલેન્ડ. ન્યૂ મોરે આઇલેન્ડ તમે કદાચ નામ સાંભળ્યું હશે. ઇન્ડિયા અને બાંગ્લાદેશ એ બંને આ ન્યૂ મોરે આઇલેન્ડ માટે ઘણા વર્ષો સુધી લડ્યા હતા એમ, અને છેલ્લે જે કિસ્સો હતો એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયો હતો અને છેલ્લે છેલ્લેનું નિરાકરણ એવું આવ્યું કે ભાઈ આ આઇલેન્ડ જે છે એ બાંગ્લાદેશને સોંપવામાં આવે છે એમ. જો ફાઇન, હવે જ્યારે જ્યારે હું તમને કોઈપણ બીજો જ્યારે કન્ટેક્સની વાત કરીશ તો એ કન્ટેક્સની જોડે જે એજન્સી હશે, બરાબર છે, એ યુનાઇટેડ નેશન્સની એજન્સી હોય કે બીજી કોઈપણ પરમાનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન કોઈપણ એજન્સી હોય, તો એ તમામે તમામ ઓફિશિયલ એજન્સી વિશેની પણ હું તમને હવે થોડી ઘણી વાતો કરતો રહીશ. એના કારણે તમારે જ્યારે કરંટ અફેર્સમાં જ્યારે કોઈપણ વસ્તુ વાંચવાની આવે તો એ વાંચતી વખતે તમારા ધ્યાનમાં એવો પ્રશ્ન આવે કે આ વસ્તુ હું પહેલીવાર વાંચું છું, બરાબર છે? તો હું તમને એક એક એજન્સી વિશે પણ હું તમને વાત કરતો જઈશ. તો સૌથી પહેલાં હું તમને વાત કરું કે ન્યૂ મોરે આઇલેન્ડની જે વાત જે ચાલતી હતી જેમાં ભારત અને બાંગ્લાદેશ બંને ઝઘડતા હતા, તો એ કેસ ગયો હતો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં. હવે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ શું છે આપણને આવો અહીંયા પહેલો પ્રશ્ન થાય છે. હવે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ યુનાઇટેડ નેશન્સની પ્રિન્સિપલ કોર્ટ છે, એમ કે પ્રિન્સિપલ કોર્ટ એટલે કે ન્યાય આપવા માટેની એકદમ ઊંચામાં ઊંચી સંસ્થા છે. હવે આપણને એ પ્રશ્ન થાય છે કે પહેલો પ્રશ્ન એક્ઝામના રિગાર્ડિંગની આપણે વાત કરીશું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે કોર્ટ છે એ ક્યાં આવેલી છે, તો ક્યાં આવેલી છે, હેગમાં આવેલી છે, બરાબર છે? હવે આ હેગ ક્યાં આવ્યું એ તમારે શોધવાનું છે. બીજી વસ્તુ કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જે જસ્ટિસ બેસે છે એ જસ્ટિસની સંખ્યા કેટલી છે, તો એ જસ્ટિસની સંખ્યા છે 15, રાઈટ? આ જસ્ટિસનો જે ટેન્યોર હોય છે એ ટેન્યોર કેટલા વર્ષનો હોય છે, તો એમનો ટેન્યોર હોય છે 9 વર્ષનો, અને દર 5 વર્ષે એમાંથી જે 1/3 જે જજ છે એને ફરી ફરીને નિમણૂક કરવામાં આવે છે. અને એક્ઝામના રિગાર્ડિંગમાં ચોથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો એકવાર એમને નિમણૂક આપેલી હોય તો બીજી વાર એમને રિપીટ કરી શકાય છે, તો હા, એકવાર નિમણૂક આપી હોય તો બીજી વાર એમને રિપીટ કરી શકાય છે. એટલે આ કેટલીક આપણે વાત કરી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની. એટલે મિત્રો એક્ઝામના રિગાર્ડિંગમાં આપણે જે જે આવશે એ પોઈન્ટના રિગાર્ડિંગમાં આપણે એક એક એજન્સીઓની પણ આપણે વાત
કરતા રહીશું. ફાઇન, ચલો આપણે મેઇન ટોપિક ઉપર આપણે પાછા આવીએ. આપણે વાત કરતા હતા કોરલ. સાધારણ રીતે જ્યારે પણ કોરલ આપણા ધ્યાનમાં આવે તો દરિયાની સુંદર સરસ મજાની જળ સૃષ્ટિ જે છે, દરિયાઈ સૃષ્ટિ છે, એ આપણા ધ્યાનમાં આવે છે. સરસ મજાના પરવાળા હોય, રંગબેરંગી માછલીઓ હોય, સરસ મજાના શંખ હોય, બરાબર છે. આ તમામે તમામ પ્રકૃતિ એ આપણને કોરલ તરીકે આપણે ધ્યાનમાં આવે છે, રાઈટ. કોરલની તમને વાત કરું તો મિત્રો, ગોવાનો કોંકણનો દરિયા કિનારો હોય કે લક્ષદ્વીપ હોય કે આંદામાન નિકોબાર હોય, એકવાર સ્કૂબા ડાઇવિંગ કરીને કોરલની ખરેખરની જે મજા છે એ માણવા જેવી છે, રાઈટ. એટલે જીવનમાં ક્યારે બી તમે ટાઈમ મળે તો આ એકવાર કોરલ આઇલેન્ડની તમારે મુલાકાત લેવા જેવી છે, રાઈટ. કોરલના સરસ મજાના દ્રશ્યો. હવે અહીંયા આપણે એક્ઝામના રિગાર્ડિંગમાં સૌથી પહેલો આપણો માઇન્ડમાં પહેલો પોઈન્ટ એ જ આવશે, કોરલ આઇલેન્ડ એના ફોર્મેશનની ઘટના શું છે, એનું ફોર્મેશન કેવી રીતના થાય છે. તો પહેલો જે પોઈન્ટ છે કે નીડ સબમરીન સેલો પ્લેટફોર્મ 200 to 250 feet એમ કે, બરાબર છે. એ કોરલ ફોર્મેશન માટે જે જગ્યા હોવી જોઈએ એ 200 to 250 feet જગ્યા હોવી જોઈએ. બીજી વસ્તુ કે નો ટર્બ્યુલન્ટ વોટર કે પછી રિવરનું માઉથ ના હોવું જોઈએ. રિવરનું માઉથ ના હોવું જોઈએ એટલે કેવી રીતના, કે સપોઝ કે એક નદી છે સીધી દરિયામાં ભળે છે, બરાબર છે, એ ભળતી વખતે એની આજુબાજુ કોરલ ક્યારે પણ ડેવલપ થશે નહીં, બરાબર છે. ત્રીજી વસ્તુ કે દરિયાની જે સેલિનિટી છે એ 30% થી 40 PPT હોવું જોઈએ. એ 30 થી 40 PPT હોવી જોઈએ, રાઈટ. ચોથી જે કન્ડિશન છે કે દરિયાનું જે તાપમાન છે એ 20 થી 21 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. પાંચમી કન્ડિશન છે કે વોર્મ ટ્રોપિકલ એન્ડ લો લેટિટ્યૂડ વોટર હોવું જોઈએ. અને છઠ્ઠી જે કન્ડિશન છે, નીડ સર્ક્યુલેટિંગ ન્યુટ્રિયન્ટ રીચ વોટર, બરાબર છે. એટલે ખાબોચિયાનું જે ભરાયેલું જે પાણી હોય ત્યાં કોરલ ક્યારેય નહીં થાય. પાણી ન્યુટ્રિયન્ટ રીચ વોટરવાળું હોવું જોઈએ, બરાબર છે. એટલે આ થોડી જે કન્ડિશન છે આ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે અહીંયા તમને એક વખત ખાસ કહી દઉં મિત્રો કે આ 6 જે કન્ડિશન છે એ તમારા માઇન્ડમાં એકદમ સેટ થવેલી હોવું જોઈએ. અને એમાંથી પણ સૌથી વધારે આ સેલિનિટીવાળો જે મુદ્દો છે એ છે, એ સિવાય ટેમ્પરેચરનો જે મુદ્દો છે એ છે, અને કેટલા પ્લેટફોર્મની હાઇટ ઉપર કોરલ ડેવલપ થાય છે. આ જે 3 મુદ્દાઓ છે આ તમને ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. કેમ કે અવારનવાર ઘણીવાર જીપીએસસીની એક્ઝામ હોય કે પછી યુપીએસસીની એક્ઝામ હોય, પણ આ પ્રશ્ન જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામ બોડી માટે સૌથી વધારે હોટ ફેવરિટ છે. એટલે આ 6 મુદ્દા તમારા ધ્યાનમાં આવવા જોઈએ. એમાંથી 2 થી 3 મુદ્દા પણ તમારા ધ્યાનમાં હશે તો કોઈપણ પ્રશ્ન આપણે સાધારણ રીતે એલિમિનેટ કરીને આપણે 1 કે 2 માર્ક આરામથી મેળવી શકીશું, રાઈટ. કોરલને જ્યારે આપણે બારીકાઈથી જોઈશું તો આપણને એની રચના કંઈક આપણે અહીંયા આવી જોવા મળે છે. હવે કોરલ વિશે મારે તમને વાત કરવી છે કે કોરલ જે છે એ સિમ્બાયોટિક રિલેશનશિપમાં છે. હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય છે કે સિમ્બાયોટિક રિલેશનશિપ એટલે શું. તમને કદાચ ખ્યાલ હોય તો પર્યાવરણમાં આપણે સ્કૂલ ટાઈમમાં ભણતા હતા કે સહજીવન, કે એ સિવાય સહજીવનની વાત કરે છે એ લોકો, કે પછી સહજીવિતાની વાત કરે છે, કે સહભોજિતાની વાત કરે છે. તો આ વિશે કેટલાક રિલેશન્સની આપણે વાત કરી તો કોરલ જે છે એ કોરલ એ સિમ્બાયોટિક રિલેશન્સમાં જીવે છે, એટલે કે સહજીવનમાં જીવે છે. તો સહજીવનમાં શું હોય છે તો બોથ ધ ઓર્ગેનિઝમ બેનિફિટ ફ્રોમ ઈચ અધર. બંને જે જીવ હશે, બરાબર છે, એ બંને જીવને એકબીજાથી ફાયદો થશે, બરાબર છે. એ છે સિમ્બાયોટિક રિલેશન્સ. અને એનું એક્ઝામ્પલ આપણને કોરલ રીફમાં જોવા મળે છે. એટલે આ છે આપણે પોઝિટિવ રિલેશનશિપમાં પહેલું એક્ઝામ્પલ. બીજે એક્ઝામ્પલ પોઝિટિવ રિલેશનશિપમાં આપણે જોઈશું કે પ્રોટોકોઓપરેશન. પ્રોટોકોઓપરેશન એટલે કે મ્યુચ્યુઅલિઝમ, સહજીવિતા. એનું એક સારામાં સારું એક્ઝામ્પલ છે બગલો અને ભેંસ આપણે, બરાબર છે. ભેંસ ઉપર જો બગલો બેઠો હશે એમ કે તો એક એક કરીને એના જે જીવાણુ હશે એ હશે અને ખાતું જશે એમ, બરાબર છે. અને ભેંસ એનાથી કંઈ વિરોધ નહીં કરે. હવે એનો મતલબ એવો પણ નથી કે ભેંસ છે એ બગલા ઉપર જ ડિપેન્ડ છે એમ કે, બરાબર છે. બગલો કદાચ નહીં પણ હોય તો એ ભેંસને કંઈ ફરક પડતો નથી. એટલે આ શું છે, મ્યુચ્યુઅલિઝમ છે. હવે આ શું કહેવામાં આવે છે કે ઇફ ધ ટુ આર સ્ટે ફાર અવે, એટલે એકબીજાથી બંને દૂર હોય, બરાબર છે, ઇટ ડઝન્ટ મેટર, બટ ઇફ ધે સ્ટે ટુગેધર ધ ચાન્સ લિવિંગ આર ઇન્ક્રીઝ, બરાબર છે. જો એકબીજાથી દૂર હોય તો એનો મતલબ એવો નથી કે બંને એકબીજા વગર નહીં રહી શકે એમ કે, પણ એકબીજાની નજીક હશે તો એકબીજાની જોડે સહજીવન વ્યતીત કરવાના વધારે ચાન્સીસ વધી જાય છે. એને કહેવામાં આવશે પરસ્પરવાદ, સહજીવિતા અને મ્યુચ્યુઅલિઝમ. ત્રીજો જે પોઝિટિવ જે રિલેશનશિપ છે એને કહેવામાં આવશે કોમન્સિલાઇઝન્સ. એને કહેવામાં આવે છે સહભોજિતા. સહભોજિતામાં શું કહેવામાં આવે છે કે વન સ્પીસીસ બેનિફિટ, એક જીવને ફાયદો થાય છે એમ કે, ધ અધર ઇઝ અનઅફેક્ટેડ, બરાબર. એક જીવને ફાયદો થાય છે પણ બીજા જીવને કંઈ ફાયદો થતો નથી. જો બગલા અને ભેંસવાળા એક્ઝામ્પલમાં શું હતું કે ભેંસનું પણ કામ થાય છે અને બગલાનું પણ પેટ ભરાય છે, બરાબર છે. હવે સમજી લો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપણે એવું લઈશું કે એક જીવને ફાયદો થતો જ નથી એમ કે, બરાબર છે, અને બીજા જીવને ફાયદો થાય છે એમ. તો આવું એક્ઝામ્પલ શું છે, કાઉડંગ. જેમ કે ગાયનું જે છાણ હશે તો એની અંદર જે કોઈ જીવાત પડી હશે તો એ જીવાતને ફાયદો થાય છે, બરાબર છે, પણ એ જે છાણ હશે એને કંઈ ફાયદો થતો નથી. એટલે આવું જ એક્ઝામ્પલ છે આપણે સહભોજ્યતાને આપણે વાત કરીશું. હવે એની જોડે જોડે કેટલાક નેગેટિવ રિલેશનશિપ પણ છે જે એક્ઝિસ્ટ કરે છે. તો નેગેટિવ રિલેશનશિપમાં શું આવે છે તો સૌથી પહેલું છે કોમ્પિટિશન, સ્પર્ધા.
સ્પર્ધામાં બોથ સ્પીસીસ આર ધ હાર્મ બાય ધ ઇન્ટરેક્શન. અહીંયા બંને પ્રકારના જીવ એવા છે કે એ લોકો બંને અંદર અંદર જ એ લોકો લડી મળશે એમ કે. બીજા પ્રકારનું નેગેટિવ રિલેશન શું છે કે એને કહેવામાં છે પ્રિડેક્શન એન્ડ પેરાસિટિઝમ, એને કહેવાય છે પરભક્ષણ અને પરજીવિતા. વન સ્પીસીસ બેનિફિટ્સ ધ અધર ઇઝ હાર્મ. એક સ્પીસીસને ફાયદો થાય છે અને બીજાને નુકસાન થાય છે, આ પણ એક પ્રકારની નુકસાની છે. અને ત્રીજામાં છે એમેન્સલાઇઝેશન, એમાં કહેવામાં આવે છે અસહભોજિતા. અસહભોજિતા એટલે શું કે વન સ્પીસીસ ઇઝ હાર્મ, એક સ્પીસીસને નુકસાન થાય છે, ધ અધર ઇઝ અનએફેક્ટેડ, બરાબર છે, અને એકને કશું થતું નથી એમ. અને એનું એક્ઝામ્પલ આપણે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ઝાડ ઉપર નાના નાના છોડનો વિકાસ હોય છે એ એને ત્યાં અટકાવી દે છે એમ. એટલે આ કેટલાક જે પોઝિટિવ અને નેગેટિવ જે રિલેશનશીપ છે આપણે ધ્યાનમાં રાખવાની છે. આ હું તમને એટલા માટે કહું છું કે આગળ જઈને કદાચ એક્ઝામમાં કોરલને પ્રશ્ન પૂછવાનો ડાયમેન્શન કદાચ બદલાઈ જાય, કેમ કે જો કોરલ માટે સૌથી મોટો કદાચ હોટ ફેવરિટ જે પ્રશ્ન છે મેં તમને વાત કરી કે એના ફોર્મેશનનો છે. કદાચ એક્ઝામમાં એવું પૂછાઈ જાય કે કોરલ જે છે એ કયા પ્રકારનો રિલેશનશિપ ધરાવે છે, બરાબર છે, પોઝિટિવ કે નેગેટિવ, તો પોઝિટિવ કહી શકીએ આપણે, બરાબર છે. કોરલ જે છે એ પોઝિટિવમાં કયા પ્રકારના રિલેશનશિપ ધરાવે છે, તો સિમ્બાયોટિક રિલેશનશિપ, એ આપણે ધ્યાનમાં આવવું જોઈએ. એટલે ના મ્યુચ્યુઅલિઝમ કે ના કોમન્સલાઇઝેશન, બરાબર છે. એટલે આ એક માર્કનો પ્રશ્ન આપણે કોરલના રિગાર્ડિંગમાં અહીંયા આપણે ખોટો ના પડવો જોઈએ, રાઈટ. હવે બીજી વસ્તુ તમને ખાસ કહેવી છે, કોરલ જે છે એ ખાસ કરીને એ ફોટોસિન્થેસાઇઝ જે પ્રોસેસ થાય છે, બરાબર છે, સૂર્યની જે પ્રોસેસ થાય છે ફોટોસિન્થેસાઇઝ, એના કારણે સૌથી વધારે ડેવલપ થાય છે. તો ચલો એક પ્રશ્ન આપણા માઇન્ડમાં અહીંયા એ થાય છે કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે, ફોટોસિન્થેસાઇઝની પ્રક્રિયા થાય છે, ત્યાં કોરલ ડેવલપ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે ઇક્વેટોરિયલનો જે ઉપરનો જે પાર્ટ છે એટલે ટ્રોપિકલ જે પાર્ટ છે, એ ટ્રોપિકલ પાર્ટમાં આપણને સૌથી વધારે કોરલ જોવા મળશે, ફાઇન. હવે આપણે એવું કહી શકીએ કે જે ટેમ્પરેટ રિજન છે, ટેમ્પરેટ રિજન એટલે કે નધન સાઇડમાં ટ્રોપિક ઓફ કેપ્રિકોનની ઉપર એટલે કર્કવૃત્તિની ઉપરનો સાઇડ અને મકરવૃત્ત જે છે એનાથી નીચેનો સાઇડ, એને આપણે ટેમ્પરેટ ઝોન કહીશું. તો આ ટેમ્પરેટ ઝોનમાં કોરલનું ક્રિએશન થવાની શક્યતા એકદમ ઓછી છે. જો અહીંયા હું શબ્દ એવો વાપરું છું, શક્યતા એકદમ ઓછી છે. એવા ઘણા બધા એક્સેપ્શન છે વિશ્વમાં કે ઈસ્ટર્ન ટેમ્પરેટ સાઇડમાં આપણને કોરલના કેટલાક એક્ઝામ્પલ જોવા મળ્યા છે, પણ એ છૂટાછવાયા, બરાબર છે. એટલે હું અહીંયા શબ્દ વાપરું છું શક્યતા. એટલે આ બધી તમામ વસ્તુ છે ઇન્ટરવ્યૂમાં બોલતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા આપણે વાત કરીશું કે જે કોરલ છે એ સૌથી વધારે આપણને ટ્રોપિકલ ઝોનમાં આપણને અહીંયા જોવા મળે છે એમ. એક મેપ દ્વારા આપણે સમજીએ કે આ 0 ડિગ્રી ઇક્વેટોરિયલ અહીંયાથી પસાર થાય છે. આ 0 ડિગ્રી ઇક્વેટોરિયલની ઉપરના પાર્ટમાં અને નીચેના પાર્ટમાં આપણને મેક્સિમમ કોરલ આપણને જોવા મળે છે, એ આપણે એક એક્ઝામ્પલના થ્રુ આપણે સમજી શકીએ છીએ. અને અહીંયા પણ તમે સમજી શકો છો કે આ ટ્રોપિક ઓફ જે કેન્સર છે એટલે કે કર્કવૃત છે, આ કર્કવૃતના ઉપરના સાઇડમાં એટલે કે આ જાપાનના નીચેના સાઇડમાં પણ થોડા થોડા કોરલ આપણને અહીંયા જોવા મળે છે. એટલે આ થોડીક જે વસ્તુ છે જે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. ચલો હવે આપણે સમજીએ કે આ કોરલ બને છે કેવી રીતના. આપણે સૌથી પહેલાં કન્ડિશન જોઈ લીધી કે ભાઈ કોરલના બનવા માટેની કન્ડિશન શું છે, રાઈટ. એ આપણે જોઈ લીધી કે 20-21 ડિગ્રીનું ટેમ્પરેચર હોવું જોઈએ, બરાબર છે, 30-33 એની પીપીટી હોવી જોઈએ, બરાબર છે, કે ન્યુટ્રિયન્ટ શેલો વોટર હોવું જોઈએ, નદીનું મુખ ત્યાં ના આવવું જોઈએ. આ બધી બે ચાર વાતો આપણે કરી લીધી. પણ હવે એ સિવાય આપણે આગળ વધીએ કે કોરલનું ફોર્મેશન કેવી રીતના થાય. તો કોરલનું ફોર્મેશન ખાસ કરીને 3 સ્ટેજમાં થાય છે. પહેલું છે ફ્રિંગિંગ રીફ, બીજું છે બેરિયર રીફ અને ત્રીજું છે અટોલ, બરાબર છે. 3 સ્ટેજમાં કોરલનું ફોર્મેશન થાય છે. ફ્રિંગિંગ રીફ એટલે શું? ફ્રિંગિંગ રીફ એટલે કે નિયર કોન્ટિનેન્ટ, નિયર સી શોર, બરાબર છે. જમીનની આસપાસ અથવા તો દરિયા કિનારાનો જે દરિયા કિનારો હોય એની આસપાસ કોરલ ડેવલપ થવાની ધીમે ધીમે શરૂઆત થાય છે, રાઈટ. તો આનું એક્ઝામ્પલ શું છે? તો સાઉથ ફ્લોરિડા છે, મલેશિયા છે, આંદામાન નિકોબાર છે, નિયર રામેશ્વરમ, જ્યાં અત્યારે હાલની તારીખમાં જમીનના જોડે અથવા તો દરિયા કિનારાની જોડે કોરલ ડેવલપ થવાની શરૂઆત થાય છે. હવે મિત્રો, તમે જ્યારે આંદામાન નિકોબાર જાઓ અને ત્યાં દરિયા કિનારાની જોડેનો કોરલનો વિસ્તાર જો, તમારા માઇન્ડમાં તરત ધ્યાનમાં આવવું જોઈએ કે આ કોરલનો પ્રાઇમરી સ્ટેજ છે. એને ફ્રિંગિંગ રીફ તરીકે પણ આપણે એને કહી શકીશું, રાઈટ. આ ફ્રિંગિંગ રીફને સાધારણ રીતે આપણે આવી રીતે સમજી શકીશું એક ઇમેજ દ્વારા કે સપોઝ કે આ સ્થળનો ભાગ છે, એનાથી થોડેક દૂર અહીંયા પાણીની શરૂઆત થાય છે અને ત્યાં આગળ આપણને કોરલ જોવા મળે છે અને એનાથી આગળ સમુદ્ર ધીમે ધીમે ઊંડો થતો જાય છે. બીજો જે સ્ટેજ છે એને કહેવામાં આવશે, સોરી, ફ્રિંગિંગ રીફ જે છે એને આપણે ટોપ વ્યૂમાં જ્યારે જોઈશું તો ટોપ વ્યૂમાં આપણને એનો પાર્ટ કંઈક આવો જોવા મળશે. જેમ કે આ સપોઝ કે માઉન્ટેન છે, નીચે લેન્ડ સાઇડ છે અને એની જોડે જોડે જે કોરલનો જે પાર્ટ ડેવલપ થાય છે એને આપણે ફ્રિંગિંગ રીફ તરીકે આપણે એને ઓળખીશું. બીજા પ્રકારનો જે પાર્ટ છે એને આપણે કહીશું બેરિયર રીફ, રાઈટ. બેરિયર રીફ એટલે શું? કે ફાર અવે ફ્રોમ ધી કોન્ટિનેન્ટ, જમીનના ભાગથી દૂર, એન્ડ સી શોર બટ પેરેલલ ટુ કોસ્ટ લાઇન. હવે સમજો કે તમે આ લાઇનમાં કોન્ટિનેન્ટલ પાર્ટ છે, હવે એનાથી થોડોક ભાગ આગળ પાણીનો આવે છે અને એ પાણીથી થોડીક પેરેલલ એટલે એ પેરેલલ જમીનની સાઇડમાં તમને ત્યાં કોરલ ડેવલપ થયેલી જોવા મળે છે. હવે એના એક્ઝામ્પલ ક્યાં છે? તો વર્લ્ડ બિગેસ્ટ બેરિયર રીફ ઇઝ ગ્રેટ બેરિયર રીફ, રાઈટ. ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવી? ઓસ્ટ્રેલિયામાં.
અને ગ્રેટ બેરિયર રીફ વિશે ધ્યાનમાં રાખજો મિત્રો કે ઘણીવાર અવારનવાર આ ગ્રેટ બેરિયર રીફ ચર્ચામાં હોય છે એમ, રાઈટ? એ કેમ ચર્ચામાં હોય છે એના ઘણા બધા કારણો હતા. તો લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલની એક વાત કહી દઉં કે અદાણીનો એક પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયામાં નખાવાનો હતો નોર્થ ઈસ્ટ સાઈડમાં. તો એ પ્રોજેક્ટ નખાતી વખતે ત્યાંના કેટલાક એન્વાયરમેન્ટ લિસ્ટ હતા, તો એ બધાએ ઘણી બધી પિટિશન ફાઇલ કરી સુપ્રીમ કોર્ટમાં, અને ત્યાં એ લોકો ગયા કે ભાઈ અદાણીના આ જે પ્રોજેક્ટના કારણે અહીંયાના ગ્રેટ બેરિયર રીફને નુકસાન થશે. ત્યારે ગ્રેટ બેરિયર રીફ હતું એ ચર્ચામાં આવી ગયેલું કે ગ્રેટ બેરિયર રીફ શું છે, અને યુપીએસસી જે તે સમયે પ્રશ્ન પણ પૂછી નાખ્યો હતો. એટલે આપણે થોડુંક ધ્યાનમાં આવવું જોઈએ કે ગ્રેટ બેરિયર રીફ એ છે ઓસ્ટ્રેલિયામાં છે, રાઈટ? હવે એના નામમાં જ આપણને બેરિયર રીફ જોવા મળે છે, એટલે બેરિયર રીફ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ કોન્ટિનેન્ટનો પાર છે, એનાથી થોડીક દૂર પાણી ચાલુ થશે અને જમીનના પેરેલલમાં જ એ બેરિયર રીફ ચાલુ થશે, રાઈટ? એટલે એની ઇમેજ જ્યારે આપણે જોઈશું તો અહીંયા સ્થળનો ભાગ હોય તો અહીંયા થોડુંક પાણી અહીંયા ભરાય છે અને એના પછી પેરેલલ અહીંયાથી શરૂઆત થાય છે. એટલે ગ્રેટ બેરિયર રીફની એક પ્રોપર ઇમેજ જોઈશું તો આપણને એક ઇમેજ આપણને આવી કંઈક જોવા મળે છે. એના પછીનો એક પાર્ટ છે અટોલ. હવે અટોલ એટલે શું? તો અટોલ એટલે સમજી લો કે આજુબાજુ બેરિયર રીફ આખી તમામ ડેવલપ થઈ ગયેલી છે, બરાબર છે? અને વચ્ચે એક પાણીનો એક એવો પાર્ટ છે, એ પાણી ભરાયેલું છે, બરાબર છે? તો આ જે પાર્ટ જે છે એને આપણે લગુન તરીકે કહીશું, અને આ જે આખી જે ઘટના છે કોરલની, આખી જે ઘટના છે આખી જે રાઉન્ડ શેપમાં કોરલ આખું ફરી વળે છે એને આપણે કહીશું અટોલ, રાઈટ? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. લગુન એટલે જ્યારે બી એક્ઝામમાં પૂછાય તો લગુન એટલે એવું ધ્યાનમાં રાખવાનું કે લગુન એટલે અંદર ભરાયેલું પાણી એમ, એને આપણે લગુન કહીશું. અને આ જે આખી ઘટના છે એ ઘટનાને આપણે અટોલ તરીકે આપણે એને ઓળખીશું, રાઈટ? અટલનું એક ટોપ વ્યૂમાં આપણે એક કદાચ મૂવી પિક્ચર જોઈએ તો આપણને આવું ખ્યાલમાં આવે છે કે આ એક આખી કોરલની અટોલની ઘટના છે, રાઈટ? આ તમને જોવા આવે છે કે આ કોરલ ચારે બાજુમાં ડેવલપ થઈ ગયેલા છે, વચ્ચેના સાઈડમાં જે પાણી ભરેલું છે એને આપણે લગુન તરીકે ઓળખીશું અને આ ઘટના આપણે અટોલ તરીકે ઓળખીશું, રાઈટ? હવે એક્ઝામના રિગાર્ડિંગમાં ફરી આપણે વાત કરીશું તો કોરલ આપણને ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, એક બેસિક ઇન્ફોર્મેશન આપણને હોવું જોઈએ, જ્યારે પણ કદાચ ઓપ્શન આવે તો આપણે એને એલિમિનેટ કરી શકીશું. એક તો ગલ્ફ ઓફ કચ્છ, બરાબર છે? એની પછી મહારાષ્ટ્રની જોડે કોંકણનો જે ભાગ છે, માલવણનો પ્રદેશ કહેવામાં આવે છે ત્યાં, એના પછી લક્ષદ્વીપનો જે પાર્ટ છે ત્યાં આગળ, એના પછી ગલ્ફ ઓફ મન્નારની જોડે જોવા મળે છે, અને આપણને આંદમાન નિકોબારની જોડે આપણને કોરલ જોવા મળે છે, રાઈટ? એટલે ઇન્ડિયામાં આપણને આટલા આટલા જગ્યાએ જોવા મળે છે, અને આપણું સૌભાગ્ય છે કે આપણે ગુજરાતની જોડે પણ આપણને કોરલ જોવા મળે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં જવા માટે સરકારે પ્રતિબંધ મૂક્યો છે, કેમ કે કોરલ જે છે પરવાળાનો જે ઉપયોગ છે એ ખાસ કરીને સિમેન્ટ બનાવતી જે ફેક્ટરીઓ છે એના માટે થાય છે, અને સૌરાષ્ટ્રની જેટલી પણ જે ફેક્ટરીઓ છે એ ત્યાં પરવાળાનું એમનું ખાસું ઉત્ખનન ચાલતું હતું, જેના કારણે સરકારને ખબર પડી અને સરકારે ત્યાં એ આખો જે એરિયા હતો એ સીલ કરીને અત્યારે પબ્લિક માટે પણ, ટુરિસ્ટ માટે પણ એ બંધ કરી દીધો છે, રાઈટ? એટલે આ કેટલીક વસ્તુઓ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. એમ કે હવે મેં તમને વાત કરેલી મિત્રો કે ટ્રોપિકલ રિજન્સમાં જે કોરલ થાય છે એમ, હવે એનાથી ઉપર પણ ટેમ્પરેટ સાઈડમાં પણ કેટલાક કોરલ ડેવલપ થાય છે એમ. તો એ જે કોરલ હોય છે એ કોરલને આપણે ડીપ વોટર કોરલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, રાઈટ? ડીપ વોટર કોરલ. અને આ ડીપ વોટર જે કોરલ હોય છે એને કોલ્ડ વોટર કોરલ તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે, એમ કે, રાઈટ? હવે આપણને એવું સમજાશે કે ડીપ વોટર કોરલ કે આ કોલ્ડ વોટર જે કોરલ છે એટલે શું, અને એની તસવીર કેવા પ્રકાર એક કેવા પ્રકારના દેખાતા હશે એમ. તો એ આપણને કંઈક ચિત્રમાં આવા જોવા મળે છે એમ. હવે અહીંયા તમને એ ધ્યાનમાં આવશે કે આ જે કોરલ છે એ આપણે જૂના પહેલાં કોરલ હતા એના જેવા નથી એમ. આ લોકોની કન્ડિશન એકદમ અલગ છે એમ. આ પ્રકારના કોરલ દરિયાની અંદર એકદમ ઊંડાઈએ આપણને જોવા મળે છે, એટલે કે એકદમ ઠંડા પાણીમાં આ પ્રકારના કોરલ ડેવલપ થાય છે, બરાબર છે? એની જે સેલિનિટી હશે એકદમ સેલિનિટી પણ એકદમ અપ એન્ડ ડાઉન કરતી હશે, ક્યારેક ઓછી હશે ક્યારેક વધારે હશે, બરાબર છે? અને અહીંયા જે કોરલ જે ડેવલપ થવાની પ્રક્રિયા છે એ પણ પહેલાં આપણે જે કોરલ હતા ટ્રોપિકલ કોરલ હતા એનાથી કેટલીક વિરુદ્ધ પ્રકારની હશે એમ. એટલે આ તમારા ફક્ત ધ્યાનમાં આવે એના માટે હું તમને કહી દઉં છું કે આ પ્રકારના જે કોરલ છે એને ડીપ વોટર કોરલ કહેવામાં આવે છે કે કોલ્ડ વોટર કોરલ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે, એમ કે, રાઈટ? ચલો કોરલની આપણે અહીંયા વાત કરીએ એમ. એના પછીનો એક કોરલનો જ રિગાર્ડિંગનો જે ટોપિક છે કોરલ બ્લીચિંગ. કોરલની જે આપણે વાત કરી શરૂઆતમાં કે આપણે સરસ પ્રકારની જીવસૃષ્ટિની વાત કરી, માછલીઓની વાત કરી, શંખની વાત કરી, એની જોડે જોડે આ પણ એક એવી વાસ્તવિકતા છે જે કોરલને ડિસ્ટ્રોય કરી નાખશે, કોરલનો વિનાશ કરી નાખે છે, રાઈટ? અને એને આપણે કોરલ બ્લીચિંગ તરીકે ઓળખીશું, જેને ગુજરાતીમાં કોરલ વિરંજન તરીકે પણ ઓળખવામાં આવે છે, એમ કે, ફાઇન. હવે અહીંયા જે ચાર પ્રકાર જે છે બ્લીચિંગના એની આપણે વાત કરીશું. સૌથી પહેલાં કેટાસ્ટ્રોફિક બ્લીચિંગ, સિવિયર બ્લીચિંગ, મોડરેટ બ્લીચિંગ અને ઇન્સાઇટમેન્ટ બ્લીચિંગ એમ. હવે જ્યારે કોરલને 70% સૌથી વધારે નુકસાન થાય, યાદ રાખજો 70% વધારે નુકસાન થાય તો એને કેટાસ્ટ્રોફિક બ્લીચિંગ કહેવામાં આવે છે. આ મિત્રો ધ્યાનમાં રાખજો, આ તમારા એમસીક્યુને સોલ્વ કરવા માટે આ અમુક પ્રશ્ન તમને ખૂબ સોલ્વ હેલ્પફુલ થઈ શકે છે કે 70% વધારે નુકસાન થાય કોરલને તો એને કેટાસ્ટ્રોફિક બ્લીચિંગ કહેવામાં આવે છે.
જ્યારે 50-70% વચ્ચે નુકસાન થાય તો એને સિવિયર બ્લીચિંગ કહેવામાં આવે છે. જ્યારે 20-50% જેટલું કોરલને નુકસાન થાય તો એને મોડરેટ બ્લીચિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને કોરલને એવું કંઈક નુકસાન થાય કે જે ઇનલેજિબલ હોય, બરાબર છે, જે નગણ્ય હોય, બરાબર છે, તો એને ઇનસિગ્નિફિકન્ટ અથવા તો નો બ્લીચિંગ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે પણ કોરલ બ્લીચિંગની વાત આવે તો ચાર પ્રકારના બ્લીચિંગ આપણે ધ્યાનમાં તરત આવવા જોઈએ, કેટાસ્ટ્રોપિક, સિવિયર, મોડરેટ અને ઇન્સેન્ટમેન્ટ બ્લીચિંગ એમ, રાઈટ. હવે આપણે સૌથી પહેલાં મેં આગળની જે ઇમેજ હતી મેં તમને બતાવી હતી કે વિશ્વમાં કોરલના આઇલેન્ડ જે છે એ કઈ કઈ જગ્યાએ છે. હવે આ જે ઇમેજ એવી છે કે વિશ્વમાં કોરલ બ્લીચિંગ કઈ કઈ જગ્યાએ હવે થઈ રહ્યા છે, રાઈટ. તો આપણે જોઈશું કે પહેલાં આપણે ઇન્ડિયાથી શરૂઆત કરી કે ઇન્ડિયાનો જે આગળનો જે પાર્ટ છે એ ઘણી જગ્યાએ આપણને કોરલ બ્લીચિંગ જોવા મળે છે. અને ફક્ત ઇન્ડિયા જ નહીં, ઇન્ડિયા સિવાય આપણે ઓસ્ટ્રેલિયા જોઈશું, બરાબર છે, અમેરિકાનો કેટલોક પાર્ટ જોઈશું, માડાગાસ્કરના જોડેનું પાર્ટ જોઈશું. આ તમામે તમામ જગ્યાએ આપણને કોરલ બ્લીચિંગ અહીંયા આપણને જોવા મળે છે, રાઈટ. હવે આ જે કોરલના જે બ્લીચિંગ થાય છે એ બે પ્રકારે થાય છે, એમ કે એક કાં તો હોય નેચરલ કોરલ બ્લીચિંગ, બરાબર છે, અને એક હોય છે એન્થ્રોપોજેનિક, બરાબર છે. નેચરલ છે એ કેવી રીતના થાય છે, તો કદાચ જો તાપમાન વધી ગયું, હવે જો આપણે પહેલી કન્ડિશન યાદ કરો કે તાપમાન કેટલું હોવું જોઈએ દરિયાનું, કે 20-21 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ, જો કદાચ ગ્લોબલ વોર્મિંગ થાય છે એમ, રાઈટ, એના કારણે તાપમાન વધી જાય છે તો પણ કોરલ ડિસ્ટ્રોય થઈ જશે, રાઈટ. એ સિવાય સેડિમેન્ટ ડિપોઝિશન, જો કદાચ જે નદીમાંથી આવતો જે કાપ હોય એનું પ્રમાણ વધી જાય તો એ જે કાપના કારણે એ કોરલ ઉપર ધીમે ધીમે પથરાઈ જશે અને એના કારણે પણ કોરલનું ડિસ્ટ્રોયમેન્ટ થઈ જશે. એટલે સેડિમેન્ટ ડિપોઝિશન, સેલિનિટી, બરાબર છે, દરિયાની જે ખારસ્તા હોય એ વધી જશે, તો તેમ છતાં પણ અહીંયા આપણે કોરલ બ્લીચિંગ જોવા મળશે, રાઈટ. અને દરિયાની જે પીએચ હશે એમાં પણ જો અપડાઉન થશે તો પણ અહીંયા આપણને કોરલ ડિસ્ટ્રોય થયેલા જોવા મળશે. એન્થ્રોપોજેનિક એટલે કે સમજો કે જે આપણે માણસ કરતું હોય, એ માણસ દ્વારા જે એક્ટિવિટી થાય અને એના થ્રુ કોરલ ડિસ્ટ્રોય થાય તો એને આપણે એન્થ્રોપોજેનિક કહીશું. એટલે મેનમેડ ઘટના, જો કોઈ દરિયાની આસપાસ કોઈક માઇનિંગ કરતું હોય તો માઇનિંગના કારણે એ કદાચ કોરલ ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર છે, અથવા તો કોરલનું કોઈક માઇનિંગ કરતું હોય. ઘણીવાર કોરલનું માઇનિંગ જાણતા જાણતા મિત્રો આપણે પણ કરી દેતા હોઈએ છીએ. આપણે સાધારણ રીતે કોઈ જગ્યાએ ગયા, દરિયા કિનારે ગયા, તો આપણે કોઈક સરસ મજાનો પથ્થર હોય, શંખ હોય, તો આપણે સીધા ઉઠાઈને આપણે ખીચામાં મૂકી દઈએ છીએ કે હું ઘરે લઈ જઈશ અને ઘરે ક્યાંક રાખીશ એમ. અને ઘરે ગયા પછી એ શંખ પણ ક્યાં હોય અને પથ્થર પણ ક્યાં હોય. આથી મારી પણ તમને બધાને એ જ રિક્વેસ્ટ છે કે દરિયા કિનારે જાઓ કે કોઈ પણ સારી જગ્યાએ જાઓ, પણ એ જે કુદરતની વસ્તુ છે એને કુદરતના સાનિધ્યમાં જ રહેવા દેજો, એને તમે ત્યાંથી લાવતા નહીં એમ. એટલે આ જે માઇનિંગ છે એ જાણતા અજાણતા આપણાથી જ થાય છે એમ, રાઈટ. બીજું છે બોટમ ફિશિંગ, બરાબર છે. જ્યારે આવી રંગબેરંગી માછલીઓ હોય તો એનું પણ ક્યારેક એક્સ્ટ્રોજન થાય છે અને એના કારણે કેટલાક લોકો એવું વિચારતા હોય કે આવી માછલીઓને આપણે ઘરે જઈને આપણે એને રાખીએ એમ, રાઈટ. ત્રીજું છે ટુરિઝમ. હવે સપોઝ કે ટુરિઝમ જ્યારે વધી જતું હોય છે તો આપણે ઘણી બધી વસ્તુઓ ત્યાં બગાડ કરતા હોય છે, કાં તો ફૂડ આપણે ફેંકતા હોઈએ છીએ અથવા તો પ્લાસ્ટિકનો કચરો ફેંકતા હોઈએ છીએ, બરાબર છે. તો એના કારણે પણ કોરલ જે છે એને ડિસ્ટ્રોય થાય છે અને ધીમે ધીમે પોલ્યુશન્સ, તો આ પોલ્યુશન્સ પણ ક્યાંક ને ક્યાંક આપણને કોરલને ડિસ્ટ્રોય કરે છે. એટલે કોરલ ડિસ્ટ્રોય થવાના બે કારણો આપણે વાત કરી, એક નેચરલ કારણ અને એક એન્થ્રોપોજેનિક કારણની આપણે વાત કરી એમ, રાઈટ. હવે જો કોરલના રિગાર્ડિંગમાં આટલા જે બ્લીચિંગ થયા છે એમ, કોરલ બ્લીચિંગ થયા છે, તો સરકારે શું પગલાં લીધા. જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કુદરત અને સરકાર બંને એકબીજાની સાથે જોડાયેલા છે, એમ કે જ્યારે કુદરતની એવી કોઈ ઘટના બનતી હશે કે એમનું ડિસ્ટ્રોયમેન્ટ થતું હશે તો સરકાર સીધી આવી જશે. જો અહીંયા સરકાર એટલે ફક્ત ગુજરાત સરકાર, ભાજપ સરકાર નહીં પણ વિશ્વની સરકારની પણ હું તમને વાત કરું છું. વિશ્વની સરકારમાં અલગ અલગ ઇન્ટર ગવર્મેન્ટલ બોડીઝ પણ આવી જાય, એમાં યુનાઇટેડ નેશન્સની અલગ અલગ સંસ્થાઓ પણ આવી જશે, બરાબર છે. એટલે જ્યારે જ્યારે પણ હવે એન્વાયરમેન્ટના રિગાર્ડિંગમાં આપણે કોઈ પણ વાત કરીશું તો હું તમને અલગ અલગ એજન્સીની પણ તમને વાત કરતો જઈશ, ફાઇન. કોરલનું જ્યારે ડિસ્ટ્રોયમેન્ટ થતું હતું તો કોરલનું ડિસ્ટ્રોયમેન્ટને રોકવા માટે સ્ટેપ કોડ નામની એક સમિટ થઈ હતી વર્ષ 2018માં. હવે આ જે સમિટ હતી લક્ષદ્વીપમાં થયેલી, આ એક્ઝામના રિગાર્ડિંગમાં ખાસ યાદ રાખજો, આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક પ્રશ્ન છે. કોરલની એક ઇવેન્ટ થયેલી, કોન્ફરન્સ થયેલી સ્ટેપ કોર લક્ષદ્વીપમાં થયેલી, બરાબર છે. આ ઇવેન્ટમાં કોણ કોણ હાજર હતું, તો IUCN હાજર હતું, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હતું, MOIF એટલે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, બરાબર છે, અને ENIS એટલે એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે આમાંથી મિત્રો જે IUCN જે છે, IUCN EINS, એનું હું તમને ક્યારેક આગળના લેક્ચરમાં વાત કરીશ, એની સ્લાઇડ સાથે વાત કરીશ, પણ અત્યારે તમને થોડીક બેસિક્સ વાત કરી દઉં કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે આ સ્ટેપકોરની જે ઇવેન્ટ હતું એ ઓર્ગેનાઇઝ કરવામાં એને બહુ મોટો ભાગ આપ્યો હતો. કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા 1916માં એની સ્થાપના થાય છે, એસ્ટાબ્લિશમેન્ટ થાય છે, એનું જે હેડક્વાર્ટર છે એ છે કોલકાતામાં છે, બરાબર છે. એક્ઝામને રિગાર્ડિંગમાં આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને એનું કામ શું છે તેનું એને શબ્દો તોડી નાખો, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર છે. એટલે એ પૂર્ણ ભારતમાં પર્યાવરણના રિગાર્ડિંગમાં જે કંઈ પણ વસ્તુ ડિસ્ટ્રોય થતી હશે, કોઈને પણ કંઈ નુકસાન થતું હશે, તો તમામ સર્વે કરશે અને સર્વે કર્યા પછી રિપોર્ટ એને જમા કરાવશે. હવે આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ કદાચ પ્રશ્ન પૂછાય કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા
રેમેડીઝના પગલાં લેશે? તો ના, એ ખાલી સર્વે કરશે. બેસિક જે કોન્સેપ્ટ છે એ ખાલી ધ્યાનમાં રાખજો કે એ શું કરશે, એનું કામ છે ફક્ત અને ફક્ત સર્વે કરવાનું, બરાબર છે? હવે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ, જે સ્ટેપ કોડ છે, સ્ટેપ કોડમાં કઈ કઈ પાર્ટી જોડાયેલી, કોન્ફરન્સ થયેલી, ઇવેન્ટ ક્યાં થયેલી, બરાબર છે, લક્ષદ્વીપમાં થયેલી. મેઇન ઇવેન્ટનો જે કોર હાર્દ હતો એ શું હતો કે કોરલને બચાવવા માટે આ બધા ભેગા થયા હતા એમ, બરાબર છે? અને આ ઇવેન્ટની થીમ શું હતી? તો રીફ ફોર ધ લાઈફ, બરાબર છે, આ ઇવેન્ટની થીમ હતી એમ કે. બીજું કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સનું નામ આપણે ઘણીવાર અવારનવાર સાંભળ્યું હશે. તો આ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે એનો એક ESSનો પ્રોગ્રામ હતો કે અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશન્સ. આ ઓર્ગેનાઇઝેશનની અંદર એણે બે સંસ્થાઓ બનાવેલી છે, એક છે ઇન્કોઇસ અને એક છે IMD, બરાબર છે. ઇન્કોઇસ એટલે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ, જેનું હેડક્વાર્ટર છે હૈદરાબાદ. હવે તમને એક બેસિક્સ વાત કહી દઉં કે આ જે ઇન્કોઇસ છે એની સ્થાપના આપણે 2004ની સુનામી પછી કરેલી છે. ઇન્કોઇસનું જે મેઇન જે કામ હતું એનું કામ એવું જ હતું કે અર્લી વોર્નિંગ સિસ્ટમ તમારે આપવાની એમ, જેમ કે સુનામી આવે તો એને 10 મિનિટ પહેલાં તમારે અમને જાણ કરી દેવાની, બરાબર છે. તો આ જે કામ હતું એ ઇન્કોઇસનું હતું. અને બીજી ESSO અંતર્ગત જે સંસ્થાની જે સ્થાપના થઈ, બરાબર છે, એ છે IMD, બરાબર છે, ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. આ થોડીક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ઇન્કોઇસ અહીંયા શું કરશે? તો ઇન્કોઇસ અહીંયા એક કામ કરશે કે સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમ આવશે, એ સિવાય કોરલ બ્લીચિંગ એલર્ટ સિસ્ટમ આવશે. એટલે વિશ્વમાં, એટલે સોરી, ભારતની આસપાસ જ્યાં જ્યાં પણ કોરલનું બ્લીચિંગ થાય છે તો એ તમામે તમામ જે માહિતી છે એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સને આવશે એમ, રાઈટ? એટલે આ વસ્તુ આપણે થોડીક ધ્યાનમાં રાખવાની છે એમ કે. બીજું કેટલીક જે ઇનિશિયેટિવ છે જે કોરલ માટે લેવામાં આવી છે, તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બરાબર છે, હેઝ ફ્રેમ અ ન્યૂ ડ્રાફ્ટ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન્સ. તમને કદાચ મિત્રો ખબર હોય તો વર્ષ 2008માં એક નોટિફિકેશન આવ્યું હતું, બરાબર છે. એ નોટિફિકેશન્સ કોસ્ટલ રેગ્યુલેશન્સ ઝોન માટે આવ્યું હતું કે દરિયાકાંઠો હોય એની આસપાસ કયા પ્રકારના નીતિ નિયમ રાખવા જોઈએ, રાઈટ? તેમાં કોરલની પણ કેટલીક વાત કરવામાં આવી હતી. તો એ જે કમિટી હતી એ કમિટીનું નામ હતું શૈલેષ નાયક કમિટી. હવે આ કમિટી આપણે થોડીક ધ્યાનમાં રાખવાની છે, કોરલના રિગાર્ડિંગમાં જ્યારે પણ કદાચ ભવિષ્યમાં પ્રશ્ન પૂછાય મેન્સમાં તો તમારે શૈલેષ નાયક કમિટીનો પણ અહીંયા ક્યાંક ક્યાંક તમારો ઉલ્લેખ કરવાનો છે. ત્રીજી એક કોરલના રિગાર્ડિંગમાં જે કરંટ અફેર્સની જે ઘટના છે એ છે બાયોરોક. આ બાયોરોક આપણે ખૂબ પ્રાઉડ સાથે આપણે કહેવું પડે મિત્રો કે ગુજરાત સરકાર જુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે મળીને પરવાળાને, એટલે કે કોરલને ફરી ડેવલપ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. જો કોરલ ડિસ્ટ્રોયસના કારણે થાય છે તો કોરલના નીચે જે ચૂનાના જે પથ્થરો હોય છે જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે એ ડિસ્ટ્રોય થાય છે અને કોરલ અહીંયા આખા નાશ પામે છે. તો અહીંયા ગુજરાત સરકાર અને જ્યુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ભેગા થઈને એ બાયોરોક બનાવવાનો ટ્રાય કરશે. બાયોરોક એટલે કે શું? CaCO3. એ લોકો મેઇન મેડ રીતે બનાવશે, દરિયામાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરશે અને એના ઉપર કોરલને ડેવલપ કરવાનો ટ્રાય કરશે. અને એમ કરીને આ જે પાયલટ પ્રોજેક્ટ છે એ ગુજરાતથી આ લોકો શરૂઆત કરી રહ્યા છે, રાઈટ? આ વસ્તુ કરંટ અફેર્સમાંથી જે આપણે થોડી ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. પાર્ટી ખાસ જોઈ લેજો કે ગુજરાત ગવર્મેન્ટ છે, જ્યુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, રાઈટ? બાયોરોક એ લોકો બનાવવાના છે કેલ્શિયમ કાર્બોનેટ, જેનું ઇક્વેશન છે CaCO3 એમ કે, રાઈટ? કોરલ રીફ વિલ ડેવલપ ઓન ઇટ, બરાબર છે. અને પ્લેસ ક્યાં છે? તો ગલ્ફ ઓફ કચ્છ. એટલે આ વસ્તુ એક્ઝામના રિગાર્ડિંગમાં અને કોરલનો જે કરંટનો જે ટોપિક હતો એને આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો, હવે કોરલના જેટલા બી પ્રશ્નો હતા, જેટલા પણ ડાયમેન્શન હતા એ આપણે અહીંયા પૂરા થાય છે. હવે ફરીથી આપણે મેઇન પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન શું હતો આપણો? કે કોરલ ટાપુઓ વ્યાખ્યાયિત કરો. હવે કોરલ ટાપુ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે ચાર પ્રકારના આયલેન્ડ હોય એમાં, બરાબર છે, આપણે કોરલની વાત કરી શકીએ. તેમના દ્વારા સામનો કરવામાં આવતી મુખ્ય પડકારોની ચર્ચા કરો એમ, બરાબર છે. તો હવે આપણે ઇઝીલી કહી શકીએ કે કોરલ કયા કયા વસ્તુનો જે સામનો કરી રહ્યો છે. દરેક એટોલની વહન ક્ષમતાને માન્યતા આપવાની, બરાબર છે, સાવધાની રાખવી, સંરક્ષણના પગલાં સૂચવવાના છે, બરાબર છે. અને મકાન સામગ્રી તરીકે, એટલે આપણે જે સિમેન્ટમાં પણ આપણે કોરલનો જે ઉપયોગ કરે છે એ બાબતથી પણ આપણે થોડું દૂર રહેવાનું છે. અને એટોલથી રેતીનું નુકસાન ઘટાડવું, એ તમામે તમામ વાત આપણે આપણા આન્સરમાં કરવાની છે એમ. એટલે આ થોડીક વસ્તુ આપણે એક્ઝામના રિગાર્ડિંગમાં આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો, હવે બીજું એક આપણે એક મીન્સનો પ્રશ્ન લઈએ કે ડિસ્ક્રાઇબ ધ ફેક્ટર રિસ્પોન્સિબલ ઇન્ક્રીઝ ઇન ધ મરીન પોલ્યુશન ઇન પાસ્ટ ફ્યુ ડિકેડ્સ. દરિયાનું જે પ્રદૂષણ થાય છે, બરાબર છે, તો એના કેટલાક આપણે કેવી રીતના વધી રહ્યું છે એની કેટલીક વાત કરવાની છે. વોટ ઇમ્પેક્ટ ડઝ મરીન પોલ્યુશન હેવ ઓન ધ ઓશિયન ઇકોસિસ્ટમ? જે દરિયાઈ જે પ્રદૂષણ થાય છે એ ઇકોસિસ્ટમ ઉપર શું ભાગ ભજવી રહ્યો છે? અને ડિસ્કસ ધ મેઝર ટેકન બાય ધ ઇન્ટરનલ કોમ્યુનિટી ડીલ વિથ ઇટ. એટલે જે સાધારણ રીતે જે ઇન્ટરનેશનલ જે કોમ્યુનિટી જે છે એના માટે શું ભાગ ભજવી રહી છે એમ કે, રાઈટ? તો દરિયાના પ્રદૂષણ ઉપર આપણે વાત કરવાની. જો પહેલાં આપણે વાત કરી કોરલની વાત કરી, પછી આપણે કોરલના
પ્રદૂષણ વિશેની વાત કરી એટલે કોરલ બ્લીચિંગની વાત કરી, હવે આપણે અહીંયા ડાયરેક્ટ દરિયાઈ વસ્તુ પર વાત નથી કરતા પણ આપણે દરિયાઈ પ્રદૂષણ ઉપર જ આપણે વાત કરીએ છીએ, મરીન પોલ્યુશન ઉપર જ આપણે વાત કરીએ છીએ. એમ મરીન પોલ્યુશન તો સાધારણ રીતે આપણે મરીન પોલ્યુશન એટલે શું કહીશું, એમ કે ભલે વ્યાખ્યામાં ગમે તે લખ્યું હોય તો દરિયાની અંદર જ્યારે મેનમેડ એક્ટિવિટીનો પ્રભાવ વધી જાય અને ઘણી બધી વસ્તુઓ જેમ કે ઓઇલ હોય, પ્લાસ્ટિક હોય, એ બધું ઢોળાયા પછી અંદર દરિયામાં ગયા પછી તેની જીવસૃષ્ટિ ઉપર જે અલગ અલગ પ્રકારની જે અસર થાય એ તમામે તમામ વસ્તુ મરીન પોલ્યુશનની અંદર આવી જાય છે, એમ કે રાઈટ. એક સાધારણ ઇમેજ દ્વારા આપણે સમજી શકીએ કે આ મરીન પોલ્યુશન છે, બરાબર છે. ડેન્જરસ ફોર ધ મરીન ડાયવર્સિટી, બરાબર છે. મરીન ડાયવર્સિટી ઇઝ ધ વેલ્થ ઓફ ધ અર્થ અને હાર્મફુલ ગ્લોબલ એન્વાયરમેન્ટ. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ મરીન પોલ્યુશનની વાત આવે, જ્યારે પણ મરીન પોલ્યુશનની વાત આવે તો અફરોજ શાહ નામના જે વ્યક્તિ છે એ સીધા આપણા ધ્યાનમાં આવી જાય. તો તમને સમજાવી દઉં છું કે આ અફરોજ શાહ વ્યક્તિ કોણ છે. તો અફરોજ શાહ આ વચ્ચેના વ્યક્તિ છે. આ અફરોજ શાહ રોજ સવારે મુંબઈના દરિયા કિનારે એટલે કે વર્સોવાનો એક વિસ્તાર છે, વર્સોવાની જોડે રોજ સવારે ચાલવા જતા હશે, મોર્નિંગ વોક કરવા જતા હશે. તો આ મોર્નિંગ વોક કરવા જાય અને એમણે દરિયા કિનારાનું કંઈક આવું દ્રશ્ય જોયું. એમ હવે આવું દ્રશ્ય જોયા પછી એમને લાગી આવ્યું કે યાર મરીન પોલ્યુશન તો કેટલું બધું આનાથી વધી જાય. તો એમણે પોતે આખો દરિયા કિનારો સાફ કરવાની ઇનિશિયેટિવ લીધી. એની જોડે એક પછી એક ઘણા બધા લોકો જોડાતા ગયા અને વર્સોવાનો જે દરિયા કિનારો હતો એમણે આખો મસ્ત સરસ મજાનો ક્લીન કરી નાખ્યો. શરૂઆત એમણે કરી, એમની જોડે જે શરૂઆત બીજા મોર્નિંગ વોકર્સ હતા એ જોડાયા. સોશિયલ મીડિયામાં કેમ્પેનિંગ જાગ્યું. સોશિયલ મીડિયામાં કેમ્પેનિંગ જગ્યા પછી જે મુંબઈની જે કોર્પોરેશન હતી એમણે મદદ કરી, મહારાષ્ટ્ર સરકારે મદદ કરી અને એમ કરતાં કરતાં વર્લ્ડ કોમ્યુનિટીના ઘણા બધા લીડર જોડાતા ગયા અને એ દરિયાની જે સિચ્યુએશન છે, કિનારાની સિચ્યુએશન છે, એ આજે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, રાઈટ. એટલે આ છે આપણા અફરોજ શાહ. હવે અફરોજ શાહ સાધારણ રીતે કરંટ અફેર્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે, એમ કે બરાબર છે. તો કેમ ચર્ચામાં રહે છે, તો યુનાઇટેડ નેશન્સે એમને એવોર્ડ આપ્યો હતો. તે એવોર્ડનું નામ શું હતું, ચેમ્પિયન ઓફ ધી અર્થ. તો હવે તમે યાદ કરો કે યુનાઇટેડ નેશન્સે અત્યારે એક કે દોઢ વર્ષ પહેલાં ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ કોને આપ્યો હતો, બરાબર છે. એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. એમ બીજી વસ્તુ અહીંયા મારે તમને એ કહેવી છે કે યુનાઇટેડ નેશન્સ જે છે, યુનાઇટેડ નેશન્સ જે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, આ અફરોજ શાહના આ ઇનિશિયેટિવથી એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા કે દરિયાના જે આજુબાજુના જે વિસ્તારો હોય એને સાફ કરીને જે દરિયાઈ પ્રદૂષણ ના થાય એના માટે યુનાઇટેડ નેશન્સે પણ એક ઇનિશિયેટિવ ચાલુ કરી, બરાબર છે. અને એનું નામ છે ધ ક્લીન સીઝ, બરાબર છે. ધ ક્લીન સીઝ કેમ્પેનિંગ ગ્લોબલી, એમ કે બરાબર છે. એટલે આ થોડીક વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. આ જે અફરોજ શાહ છે એ આપણા બધા જ માટે આઈડિયલ છે, રાઈટ. કેમ કે એ રોજ સવારે ચાલવા જતા હતા અને એમણે દરિયાનું જે પ્રદૂષણ જોયું, દરિયા કિનારાનો વિસ્તાર જોયો, એમનાથી અનુકૂળ ના આવ્યું અને એમણે એને જાતે જ સાફ કરવાની ઇનિશિયેટિવ હાથમાં લીધી. એમ ચલો ફાઇન, હવે આપણે ટુ ધ પોઈન્ટ આપણે કેટલાક મુદ્દાઓની વાત કરીશું. તો આ જે દરિયાઈ જે પ્રદૂષણ છે એ શેના કારણે થાય છે, તો સૌથી પહેલાં ઓઇલ સ્પિલિંગ. ચલો મિત્રો મને એક વસ્તુ કહો, આ ઓઇલ સ્પિલિંગની ઘટના અત્યારે તાજેતરમાં જ થઈ છે, એમ કે. અને ચલો હું તમને હિન્ટ સાથે આપું કે ઇન્ડિયન ઓશન્સમાં થઈ છે, બરાબર છે, માડાગાસ્કરની આસપાસના વિસ્તારમાં. એમ તમારે મને પ્રોપર વિચારીને મને કહેવાનું છે કે આ પ્રોપર ઘટના કઈ જગ્યાએ થઈ છે, બરાબર છે. ઇન્ડિયન ગવર્મેન્ટે આમાં શું હેલ્પ કરી છે, વિશ્વની કોમ્યુનિટીએ પણ અલગ અલગ જે કન્ટ્રીઝ પણ અંદર આવી ગયેલા તો એ લોકોએ પણ આમાં શું હેલ્પ કરી છે, એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં મને કહેવાનું છે, એમ કે. ફાઇન, મરીન પોલ્યુશન તો એક એનું પહેલું કારણ છે ઓઇલ ફિલ્ટિંગ. જો દરિયાની અંદર જો ઓઇલ ઢોળાય તો રન ઓફ ફ્રોમ લેન્ડ, બરાબર છે. એટમોસ્ફિયરિક ઇનપુટ, વાતાવરણીય જો પલટો આવે તો એના કારણે પણ ક્યારેક મરીન પોલ્યુશન વધી જાય છે, એમ કે. ડમ્પિંગ ઓફ ટોક્સિક એલિમેન્ટ, બરાબર છે. બેલેસ્ટિક વોટર ઇસ્યુ, જો હવે સાધારણ રીતે આ તમામે તમામ મુદ્દાઓ જોઈએ, એક એક કરીને આપણે વાત કરી હતી. બેલેસ્ટિક વોટર ઇસ્યુ, એક જહાજ છે આપણે કંડલાના પોર્ટ ઉપર, એક કંડલાના પોર્ટ ઉપરથી એ ઉપડતું જહાજને આપણે મોકલવાનું છે અમેરિકા. અંદર માલ સામાન આપણે ભર્યો છે, 80 કિલો સામાન ભર્યો છે. એમ હવે 20 કિલો સામાન ખૂટે છે, કેમ કે દરિયાનું જે અંદર જે વજન હોય એ સેટ કરવા માટે 100 કિલો કરવાનું છે. એમ 20 કિલો સામાન ખૂટે છે, તો 20 કિલો સામાન સેટ કરવા માટે જહાજનો જે પાયલોટ હશે, એમ કે બોટનો જે પાયલોટ હશે, એ શું કરશે કે નીચેથી 20 લિટર પાણી ઉપાડી દેશે, એમ કે. અને દરિયાનું જે બેલેન્સ હશે એને સેટ કરી દેશે. હવે એ જે પાણી ઉપાડશે ત્યારે એ જોશે નહીં કે અંદર કોણ કોણ આવે છે, અંદર માછલીઓ આવે છે, અંદર જળસૃષ્ટિ આવે છે, કે અંદર જેટલી પણ જીવજંતુ આવતા હશે બધાને લઈ લેશે અને એમ કરીને એનું 100 કિલોનું જહાજ વજન સેટ કરશે. એ જહાજ કંડલાથી ફરતું એ સીધું જાય છે અમેરિકા. અમેરિકા પહોંચ્યા પછી જહાજની અંદરનો જે માલ સામાન છે એ માલ સામાન ઉતારવામાં આવે છે. હવે અંદરનું જે 20 લિટર જે પાણી કંડલાના પોર્ટથી ભરવામાં આવ્યું હતું એ પાણીને આ જે પાયલોટ હશે એ ત્યાં ડ્રોપ કરી દેશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે કેટલી ગંભીર ઘટના બની રહી છે. એક તો ત્યાંથી એણે ત્યાંની જીવસૃષ્ટિનો નાશ કર્યો, બરાબર છે. અને એ નાશ કરેલી જીવસૃષ્ટિ આટલા ટાઈમમાં એણે ત્યાં અમેરિકા જઈને ડ્રોપ કરી.
હવે એક વસ્તુ વિચાર કરો કે જે જીવસૃષ્ટિ કંડલામાં પોતાનું જે રાજ હતું એ ત્યાં અમેરિકામાં જઈને એ ત્યાંની જીવસૃષ્ટિ માટે કદાચ ઝેર બની શકે છે એમ, બરાબર છે, ત્યાંની જીવસૃષ્ટિ માટે એક આફત બની શકે છે એમ કે. એટલે આ જે વસ્તુ જે ઘટના થાય છે કે એક જગ્યાના કારણે બીજી જગ્યાનું જે એન્વાયરમેન્ટ જે છે એ સૌથી વધારે ખતરામાં મુકાય છે. તો આવા જે ઇસ્યુને આપણે કહીશું બેલેસ્ટિક વોટર ઇસ્યુ, બરાબર છે. આ વિશ્વમાં અવારનવાર બનતી જ હોય છે મિત્રો, રાઈટ. બીજી છે ડમ્પિંગ ઓફ ટોક્સિક એલિમેન્ટ. રોટરડેમ કન્વેન્શન અત્યારે આવ્યું, કાર્ટેજિના કન્વેન્શન હજુ અત્યારે થોડા લગભગ 20-25 વર્ષ થયા ત્યારે આવ્યું એમ કે. પણ એની પહેલાં શું થતું હતું ખબર છે, ડેવલપ જે નેશન્સ હોય, ડેવલપ નેશન્સ પોતાના કન્ટ્રીમાં વિકાસ કર્યા પછી પોતાનો જે કચરો હોય એ તમામે તમામ કચરા એ લોકો સાધારણ ડેવલપિંગ નેશનમાં જાય, આફ્રિકા જેવા કન્ટ્રીમાં જાય, બરાબર છે, અને એમના જોડે દરિયા કિનારાના વિસ્તાર હોય ત્યાં એ લોકો ડમ્પિંગ કરી દેતા હતા, બરાબર છે. પછી વિશ્વના ધ્યાને આ વસ્તુ આવી અને એક પછી એક પછી કન્વેન્શન ધ્યાનમાં આવ્યા એમ, રાઈટ. એટલે ડમ્પિંગ ટોક્સિક એલિમેન્ટ પણ આમાંની જ એક ઘટના છે. એટમોસ્ફિરિક ઇનપુટ, દરિયાની અંદર જો ઓસિડિફિકેશન થાય એમ, બરાબર છે, દરિયાની અંદર પણ એક પ્રકારનું એસિડ ક્યારેક વધી જાય, પીએચ વધે ઘટે, તો એના કારણે પણ પોલ્યુશન થવાની શક્યતા રહેલી છે. રન ઓફ ફ્રોમ લેન્ડ, રાઈટ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો મિત્રો કે દરિયાની નજીક નજીક સપોઝ કે કોઈ એક જગ્યા આવેલી છે, જમીન આવેલી છે, જમીન ઉપરથી નદી પોતાનું પાણી લઈને જઈ રહી છે એમ. જમીન ઉપર સાધારણ રીતે આપણે ખેતી કરતી વખતે પેસ્ટિસાઇડ નાખતા હોઈએ છીએ. આ પેસ્ટિસાઇડ નાખતી વખતે જ્યારે આ નદી આ પેસ્ટિસાઇડ લઈને દરિયામાં આવે છે એમ, તો પણ એ એક પ્રકારનું મરીન પોલ્યુશન ક્રિએટ કરે છે એમ. એટલે આ તમામે તમામ જે કારણ છે એ મરીન પોલ્યુશન માટેના મુખ્ય કારણો છે, રાઈટ. હવે આપણે ફરીથી પ્રશ્ન ઉપર આવીએ કે ડિસ્ક્રાઇબ ધ ફેક્ટર રિસ્પોન્સિબલ ટુ ઇન્ક્રીઝ ધ મરીન પોલ્યુશન્સ, બરાબર છે. કયા કયા ફેક્ટર છે એ આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે. વોટ ઇમ્પેક્ટ ડઝ મરીન પોલ્યુશન્સ હેવ ઓન ધ ઓશિયન ઇકોસિસ્ટમ, ઓશિયન જે ઇકોસિસ્ટમ છે, દરિયાઈ જે જળસૃષ્ટિ છે, એના ઉપર એના શું ઇફેક્ટ થાય છે. એન્ડ ડિસ્કસ ધ મેજર ટેકન બાય ધ ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ડીલ વિથ ઇટ, બરાબર છે. હવે આ વસ્તુ આપણે એક્ઝામના રિગાર્ડિંગથી આપણે વાત કરેલી, બરાબર છે, કે સૌથી પહેલા મુદ્દા આપણે લખી લીધા. હવે ઇન્ટરનેશનલ જે મેજર્સ છે એના આપણે છેલ્લા પોઈન્ટમાં આપણે વાત કરીશું. તો ઇન્ટરનેશનલ મેજર્સ કયા કયા છે, તો સૌથી પહેલાં યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ ધ લોસ ઓફ ધ સી, બરાબર છે, 1982માં બન્યું હતું એમ. રેમેડીઝની વાત કરું છું મિત્રો, યુએન ક્લોઝ તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. યુએન ક્લોઝને આપણે આવનારા લેક્ચરમાં ફરી એકવાર શાંતિથી આપણે સમજીશું, પણ અત્યારે સમજી લેજો કે દરિયાની અંદર જે વધતું પ્રદૂષણનો જે વિસ્તાર છે એના કારણે 1982નું પણ આ એક યુએન ક્લોઝનું કન્વેન્શન થયું હતું. એ સિવાય ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન્સ કન્વેન્શન્સ, બરાબર છે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કન્વેન્શન્સ, બરાબર છે, એ દરિયાની અંદર કેવા કયા પ્રકારની એક્ટિવિટી થાય છે, દરિયાનું જળસ્તરમાં કેટલો વધારો થાય છે, પોલ્યુશન્સ કેવી રીતના વધે છે, કયા કયા મેજર્સ લેવા, એની પણ આ લોકો કેટલીક વાત કરે છે, રાઈટ. અને કેટલાક આ લોકો રેગ્યુલેશન પણ બનાવેલા છે, જેમ કે પોલ્યુશન પ્રિવેન્શન છે, કે પોલ્યુશન રિસ્પોન્સ છે, બેલેસ્ટ વોટર મેનેજમેન્ટ એટલે કે બેલેસ્ટિક વોટરનું મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું એની કેટલીક વાત કરવામાં આવી છે, અને એન્ટી ફાઉલિંગ સિસ્ટમ કન્વેન્શનની પણ આ લોકો કેટલીક વાત કરવામાં આવે છે. એટલે આ કેટલીક વાતો એ મરીન પોલ્યુશન્સમાં એ લોકો કરે છે, બરાબર છે. એટલે અહીંયા આપણે આ પાંચમા નંબરનો જે મુદ્દો છે, જે કોરલ રીફ, એ આપણે અહીંયા પૂરો કરી છે. એટલે સમજી લો મિત્રો કે કોરલ રીફ જે છે એ ખાસ કરીને ત્યાં આપણે કોરલની વાત કરી છે, અને પછી આપણે મરીન પોલ્યુશન્સની કેટલીક વાત કરીએ છીએ, રાઈટ. હવે એક વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે જ્યારે પણ આપણે જીઓગ્રાફીનો અભ્યાસ કરતા હોઈએ છીએ, રાઈટ, તો મેપિંગ એ આપણે અલગથી નથી કરવાનું એમ. મેપિંગ છે, કેટલીક એજન્સી છે, એ આપણે એની જોડે જોડે જ આપણે એને પતાવવાની છે એમ. એટલે આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો મિત્રો કે આપણે દરેક લેક્ચરમાં એક એક બે બે પ્લેસના થોડા થોડા મેપિંગ કરતા રહીશું, અને એના કારણે આપણે લાસ્ટ જે ટાઈમ આવશે તો લાસ્ટ ટાઈમે સીધી વસ્તુ આપણે ગોખવાની નથી, પણ દરેક લેક્ચરમાં આપણે સમજતા જઈશું, અને જેમ જેમ લેક્ચર આવશે એમાં પાછળના લેક્ચરનું પણ આપણે થોડું થોડું રિવિઝન કરતા જઈશું એમ. ફાઇન, ચલો વર્લ્ડ મેપિંગથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આફ્રિકાથી શરૂઆત કરીએ. જો અહીંયા કોઈપણ મિત્ર એવું ના કહેશો કે જીપીએસસીની એક્ઝામ છે તેમાં વર્લ્ડ મેપિંગ આવવાની શક્યતા બહુ ઓછી છે. ગયા જીપીએસસીના પેપરમાં જીપીએસસીએ પ્રશ્ન પૂછી લીધેલો કે મોટામાં મોટી જે પર્વતની જે ચેન માળા જે છે, હાર માળા જે છે, બરાબર, ચેન છે, એ કઈ જગ્યાએ આવેલી છે, એ એન્ડીઝ છે કે રોકીઝ છે, રાઈટ. એટલે આ વસ્તુ થોડીક આપણને ધ્યાનમાં આવવું જોઈએ. એના કારણે આપણને ખ્યાલ આવી ગયો કે જીપીએસસી હવે વર્લ્ડ મેપિંગ ઉપર પણ જવા લાગી છે, રાઈટ. એટલે આ વસ્તુ આપણે શરૂઆત આપણે આફ્રિકાના મેપિંગથી આપણે શરૂઆત કરીએ. આપણે પહેલી વાર જાણે આફ્રિકાનો મેપ જોતા હોઈએ આપણે એવી રીતના વાત કરીશું મિત્રો કે આપણે આફ્રિકાનો આ મેપ છે. સાધારણ રીતે હવે જ્યારે કોઈપણ આપણે મેપ જોઈશું આવનારા લેક્ચરોમાં, તો પહેલી વાત આપણે એ કરીશું કે આ મેપની અંદરથી ટ્રોપિક્સ કયા કયા પસાર થાય છે એમ કે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે ટ્રોપિક ઓફ કેન્સરની વાત કરીશું. ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત, તો કઈ કઈ જગ્યાઓ છે, તો અહીંયાથી એક કરીને તમે વાત કરતો જાઉં. સૌથી પહેલાં વેસ્ટ સહારા, મોરેશિયાના, માલી, અલ્જેરિયા, નાઇજર, લિબિયા અને ઇજિપ્ત, આ તમામ જે ઉપરથી જે લાઈન નીકળે છે
ત્યાંથી ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત પસાર થાય છે, રાઈટ? આ તમામે તમામ આગળની સ્લાઇડમાં મેં લખેલું છે કે વિટસારા, મોરિશિયા, માલી, અલ્જેરિયા, નાઇજર, લિબિયા અને ઇજિપ્ત. બીજા નંબરનું છે ટ્રોપિક ઓફ ઇક્વેટોરિયલ. આ ઉપર વાત કરી આપણે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત. હવે ટ્રોપિક ઓફ ઇક્વેટોરિયલ ક્યાંથી એટલે કે વિષુવવૃત ક્યાંથી પસાર થશે? તો ગેબોન, કોંગો, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિકન કોંગો, યુગાન્ડા, કેન્યા, સોમાલિયા અને સીધું આગળ ઇન્ડિયન ઓશન્સમાં એ પસાર થઈ જશે, રાઈટ? એટલે બીજી સ્લાઇડમાં પણ વાત કરી છે ગેબોન, કોંગો, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિકન કોંગો, યુગાન્ડા, કેન્યા અને સોમાલિયા. ફાઇન, ત્રીજા નંબરમાં આપણે વાત કરીશું ટ્રોપિક ઓફ કેપ્રિકોન, બરાબર છે? જેને આપણે મકરવૃત તરીકે આપણે ઓળખીશું. તો ક્યાં ક્યાંથી પસાર થશે? તો નામિબિયા, બોસ્તવાના, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક, બરાબર છે? અને સીધું માડાગાસ્કરમાંથી પસાર થઈને આગળ ઇન્ડિયન ઓશન્સમાં જતું રહેશે, રાઈટ? જો મેપિંગ પતાવવાની એક પ્રોપર એક ટેકનિક છે મિત્રો, સૌથી પહેલાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ટ્રોપિક્સ ક્યાં ક્યાંથી પસાર થાય છે. ટ્રોપિક્સ જ્યાં જ્યાંથી પસાર થતા હોય એના પછી આપણે આગળ વધવાનું છે, રાઈટ? એટલે સૌથી પહેલાં આપણે વાત કરી લીધી ટ્રોપિક્સની, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ ઇક્વેટોરિયલની આપણે વાત કરી, ટ્રોપિક ઓફ કેપ્રિકોનની વાત કરી, બરાબર છે, રાઈટ? હવે આફ્રિકાનો જે મેપ છે એને આપણે આજે અહીંયા મૂકી દઈએ છીએ એમ કે, રાઈટ? આફ્રિકાનો મેપ હવે આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે. આફ્રિકા જે આગળના બે ત્રણ લેક્ચરમાં ચાલવાનું છે એમ કે, રાઈટ? પણ આજ પૂરતું આજે બહુ છે કે ટ્રોપિક ઓફ કેન્સર કયા છે, ઇક્વેટોરિયલ ક્યાં છે અને કેપ્રિકોન ક્યાં છે, રાઈટ? આગળ આપણે વાત કરીએ કે કન્ટ્રી અરાઉન્ડ ધ બ્લેક સી. જો મેં તમને પહેલો પ્રશ્ન જ્યારે ડેમો તરીકે લીધેલો એમાં મેં તમને કીધેલું કે આરલ જે સી છે એની આજુબાજુ કયા કયા કન્ટ્રીઝ આવેલા છે, બરાબર છે? તો એમ કરીને પણ આપણે એક એક સી દરેક લેક્ચરમાં લેતા જઈશું. તો આજે પહેલો દિવસ છે, પહેલો સી આપણે લઈએ છીએ બ્લેક સી. બ્લેક સીની આજુબાજુ કયા કયા કન્ટ્રીઝ આવેલા છે, રાઈટ? કોઈ પણ એક વસ્તુ પકડી લેજો મિત્રો, તમને જે આવડે. આપણે સપોઝ કે મોટા મોટી જે કન્ટ્રી છે રશિયા, બરાબર છે? તો રશિયાથી શરૂઆત કરી, રશિયા, એની બાજુમાં જ્યોર્જિયા છે, નીચે તર્કી છે, બલ્ગેરિયા છે, રોમાનિયા છે અને ઉપરની સાઈડમાં યુક્રેન છે. એટલે આ બ્લેક સી છે અને બ્લેક સીની આજુબાજુ આવેલા આ તમામે તમામ કન્ટ્રીઝ છે. હવે અહીંયા કેવું છે મિત્રો કે આ બ્લેક સી એની આજુબાજુ આવેલા કયા કયા કન્ટ્રીઝ છે એને યાદ રાખવા માટે તમને જે પણ ઇક્વેશન તમારા માઇન્ડમાં આવે એ તમને ફાવે એ ઇક્વેશન તમારા માઇન્ડમાં બનાવી લેજો. કેમ કે એક્ઝામના વખતે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે મારે જ્યારે બ્લેક સી યાદ રાખવાનું હોય તો હું યાદ રાખું કે ટીજીબી આર યુ આર, બરાબર છે? ટીજીબી આર યુ આર, ટીજીબી આપણને ખબર છે કે એક હોટલનું નામ પણ છે, બરાબર છે? અને આર યુ આર એ આપણે થોડુંક ધ્યાનમાં રાખી લેવાનું. એટલે કે ટીજીબી જ્યારે પણ બ્લેક સી આવે એટલે એક પેજમાં લખી દેવાનું કે ટીજીબી આર યુ આર અને એક એક કરીને કન્ટ્રી આપણે જોઈ લેવાના કે આમાંથી કયા કયા કન્ટ્રી બ્લેક સીની આજુબાજુમાં છે. અને ના હોય તો એ ઓપ્શન આપણે એલિમિનેટ કરતો જવાનો એમ કે, રાઈટ? એટલે હવે આપણે થોડુંક ઝૂમઆઉટ કરીને આપણે જોઈએ કે બ્લેક સી કઈ જગ્યાએ છે. જો તો સૌથી પહેલાં તો મેડિટેરેનિયન સી આપણે વાત કરીશું શરૂઆત આપણે અહીંયા જોઈએ. તો હવે બ્લેક સી કઈ જગ્યાએ આવશે? તો બ્લેક સી એનાથી ઉપરની સાઈડમાં, યુરોપથી થોડોક નીચેની સાઈડમાં, રાઈટ? એટલે અહીંયા મેડિટેરેનિયન સી આવશે, એનાથી ઉપર અહીંયા બ્લેક સી આવશે. એટલે આ થોડીક વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે એમ કે, રાઈટ? એટલે આ આપણે યુરોપનો પાર્ટ જોઈશું. યુરોપના પાર્ટમાં નીચેની સાઈડમાં અહીંયા મેડિટેરેનિયન સી આવશે અને અહીંયાથી આગળની સાઈડમાં અહીંયા આપણે બ્લેક સી જોવા મળશે, રાઈટ? હવે અહીંયા બ્લેક સીની જ્યારે આપણે વાત કરતા હોઈએ મિત્રો, તો એ પણ થોડુંક જોઈ લેવાનું કે બ્લેક સીની અંદર કઈ કઈ નદીઓ અંદર ડ્રેન થાય છે એમ કે, બરાબર છે? તો મહત્વની ચાર નદીઓ ડેન્યુબ, નાઇપર, ડિન્સ્ટર અને ડોન, બધી જ ડીથી ચાલુ થતી જે નદીઓ છે, બરાબર છે, એ બ્લેક સીની અંદર ડ્રોપ થાય છે. ડેન્યુબ, નાઇપર, ડિન્સ્ટર અને ડોન, બરાબર છે? એટલે આ તમામે તમામ જે નદીઓ છે એ બ્લેક સીની અંદર ડ્રોપ થાય છે, રાઈટ? વર્લ્ડ મેપિંગની વાત કરી. હવે છેલ્લી જે 5 મિનિટ છે આપણે ઇન્ડિયન મેપિંગની વાત કરીશું. આપણે ઇન્ડિયન મેપિંગ પણ આપણે એના રિગાર્ડિંગમાં પણ આપણે આગળ વધવાનું છે એમ કે. સૌથી પહેલાં ભારતનો એક જે બેસિક જે મેપ છે એ બેસિક મેપ આપણે ધ્યાનમાં હોવો જોઈએ કે ભારતનો બેસિક મેપ, બરાબર છે? અને જે રિસન્ટલી જે મેપ છે ખાસ કરીને લદ્દાખનો જે પાર્ટ હોય કે પછી જમ્મુ કાશ્મીરનો પાર્ટ હોય એ પણ માઇન્ડમાં થોડું ઘણું ક્લિયર હોવું જોઈએ એમ. હવે ખાસ કરીને શરૂઆત આપણે નોર્થ ઇસ્ટથી કરીશું મિત્રો. નોર્થ ઇસ્ટ ભારત સરકાર માટે બહુ જ મહત્ત્વની વસ્તુ અત્યારે બની ગયેલી છે. કેમ કે નોર્થ ઇસ્ટની અંદર સરકાર સૌથી વધારે પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે, રાઈટ? તો કદાચ એવું પણ બને કે ગુજરાતની આવનારી પરીક્ષામાં, જીપીએસસીની પરીક્ષામાં નોર્થ ઇસ્ટના પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે કે મેપિંગના રિગાર્ડિંગમાં. એટલે આ વસ્તુ પહેલાં તો સૌથી વધારે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. એક દિવસમાં જ આપણે પહેલો ક્લાસ જ બધી વસ્તુ એક્સેપ્ટ નથી કરવાની. તમારે ખાલી આજના લેક્ચરમાં ખાલી એટલું જ જોવાનું છે કે નોર્થ ઇસ્ટની અંદર રાજધાની કઈ કઈ છે. જો બેસિક્સ વસ્તુ તમને કરાવું છું પણ આ બેસિક વસ્તુ તમને પહેલાં ખબર હોવી જોઈએ, કેમ કે એના જ આધાર ઉપર આપણે આગળ જઈને બિલ્ડિંગ આપણે બાંધવાના છે, રાઈટ? એક એક કરીને આપણે સમજતા જઈએ. આપણે શરૂઆત સિક્કિમથી કરીએ. સિક્કિમની રાજધાની છે ગંગટોક, બરાબર છે? આસામની વાત કરીશું. ક્યાં ગયું આસામ? આસામ છે અહીંયા ગુવાહાટી, બરાબર છે? નીચેની સાઈડમાં આવશે મેઘાલય, મેઘાલયની શિલોંગ છે, રાઈટ? એ સિવાય અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં ઇટાનગર છે. નાગાલેન્ડ છે અહીંયા કોહિમા છે.
મણિપુરમાં ઇમ્ફાલ આવશે, મિઝોરમમાં આઇઝોલ આવશે, નીચેની સાઈડમાં ત્રિપુરા, ત્રિપુરામાં અગરતલા આવશે. રાઈટ મિત્રો? એટલે બેસિક જે રાજધાની છે એ તમારે ધ્યાનમાં આવજે. આવનારા લેક્ચરમાં હું તમને પહેલાં પૂછીશ, તમારે કોમેન્ટ બોક્સમાં મને લખીને મને કહેવાનું છે એમ કે કયા સ્ટેટની કઈ રાજધાની છે, બરાબર છે, કેપિટલ કઈ છે એ તમારે મને આવનારા લેક્ચરમાં સૌથી પહેલાં મને કહેવાનું છે એમ. રાઈટ? એક બીજો એક બેસિક જે મેપ છે એ મેપની અંદર ભારતના તમામે તમામ જે રાજ્યો છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે, અને આ રાજ્યોની અંદર આપણે થોડીક ધ્યાનમાં રાખવાનું છે કે એની કેપિટલ પણ કઈ કઈ આવેલી છે. જો સાધારણ રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ભાઈ મધ્યપ્રદેશની કેપિટલ કઈ છે તો અવારનવાર આપણે ચર્ચામાં જોતા હોય છે, પણ નોર્થ ઇસ્ટની કેપિટલ એવી હોય છે કે જલ્દી ચર્ચામાં આવતી નથી. નોર્થ ઇસ્ટના પ્રદેશો ચર્ચામાં આવે પણ એની કેપિટલ જલ્દી ચર્ચામાં આવતી નથી, એટલે એની કેપિટલ આપણે ખાસ કરીને આપણે કરવાની છે એમ કે. રાઈટ? ઇન્ડિયાનો કેટલોક જિયોગ્રાફિકલ રીતે જે મેપ છે એના રિગાર્ડિંગમાં આપણે થોડાક પ્રશ્નો બી કરવાના છે કે પ્રોપર એનું લોકેશન કઈ જગ્યાએ છે, બરાબર છે, તો 8°4 નોર્થ, બરાબર છે, એટલે એ થોડુંક ધ્યાનમાં રાખજો. કેટલા સ્ટેટ છે, યુનિયન ટેરિટરીઝ, બરાબર છે, કેપિટલ ન્યૂ દિલ્હી, બરાબર છે, ડિસ્ટન્સ નોર્થથી સાઉથ અને સાઉથ ઇસ્ટથી વેસ્ટ, બરાબર છે, એ ડિસ્ટન્સ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કોસ્ટ લાઇનનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે, 7,516 કિલોમીટર. જો આ મિત્રો ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્ન તમને એકદમ બેસિક્સ લગતા હોય પણ આ બેસિક્સમાંથી પણ ગઈ જીપીએસસીના એક્ઝામમાં પ્રશ્નો પૂછાયા છે. જેમ કે કોસ્ટ લાઇન ઇન્ડિયાની જે છે એ 7,500 કિલોમીટર છે, એટલે 7,516 કિલોમીટરની છે. આ શું કહેવામાં આવે છે કે વિધાઉટ આંદામાન નિકોબારની જો તમે વાત કરશો તો 6,600 હશે એમ, બરાબર છે, 6,100 કિલોમીટર એમ કે. અને વિથ આંદામાન એન્ડ નિકોબારની જો વાત કરશો તો 7,516 કિલોમીટરની હશે, એટલે આ થોડીક વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે એમ કે. રાઈટ? એ સિવાય 9 સ્ટેટ હેવ કોસ્ટલ રિજન્સ, બરાબર છે, 9 દરિયા કિનારા છે, બરાબર છે, 2 ઇન્ડિયન ટેરિટરી, દમણ, દીવ, દાદરા નગર હવેલી, પુડુચેરી હેવ કોસ્ટ લાઇન ઇન ઇટ્સ રિજન્સ, બરાબર છે. કોસ્ટલ રિજન્સ જે છે ગુજરાત, બરાબર છે, બિગેસ્ટ અમોંગ ધ 9 સ્ટેટ, એ થોડુંક આપણે ફેક્ચ્યુઅલ છે કેમ કે ગુજરાત આવે છે, એટલે આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. લેન્ડલોક જે સ્ટેટ છે, સોરી અહીંયા કન્ટ્રીઝ લખાઈ ગયેલું છે, પણ લેન્ડલોક જે સ્ટેટ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું કયા કયા છે કે હરિયાણા છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે. લેન્ડલોક એટલે શું પ્રશ્ન પણ એ થાય કે લેન્ડલોક એટલે કે એની આજુબાજુ બીજા કોઈક સ્ટેટ એવા જોડાયેલા હોય કે સીધો દરિયા કિનારો આગળ આવતો ના હોય, એટલે લેન્ડલોક એટલે અંદર પ્રોપર બધી સાઇડથી લોક થઈ જાય એવા સ્ટેટ, જે હરિયાણા છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, તેલંગાણા છે, ઝારખંડ છે, બરાબર છે, આ તમામે તમામ આપણે લેન્ડલોક સ્ટેટ તરીકે આપણે એને ઓળખીશું એમ. રાઈટ? હવે આપણે સમજી લો કે આફ્રિકાની જ્યારે આપણે વાત કરતા હોય તો આફ્રિકાની અંદર ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત પસાર થતું હોય. રાઈટ? તો આ કર્કવૃત ઇન્ડિયામાંથી ક્યાં ક્યાંથી પસાર થશે, કયા કયા સ્ટેટમાંથી પસાર થશે એ આપણે બેસિક ઇન્ફોર્મેશન આપણે થોડીક ધ્યાનમાં આવજે. સૌથી પહેલાં ગુજરાતની વાત કરીશું, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, વેસ્ટ બેંગાલ, બરાબર છે, વેસ્ટ બેંગાલ, પછી બાંગ્લાદેશમાંથી પસાર થાય છે, બરાબર છે, બાંગ્લાદેશમાંથી પછી ત્રિપુરામાં જાય છે અને ત્રિપુરા પછી મિઝોરમમાં આવે છે. રાઈટ? એટલે આ ક્રમ એક થોડુંક ધ્યાનમાં રાખજો મિત્રો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, વેસ્ટ બેંગાલ, ત્રિપુરા અને મિઝોરમ. રાઈટ? એટલે આટલી આટલી જગ્યાઓમાંથી ટ્રોપિક ઓફ કેન્સર અહીંયાથી પસાર થાય છે. હવે જો એક્ઝામના રિગાર્ડિંગમાં થોડીક સ્માર્ટ તૈયારી પણ કરવી જરૂરી છે એમ કે. રાઈટ? એક એવો પણ પ્રશ્ન કદાચ આવી શકે કે ટ્રોપિક ઓફ કેન્સર છે એની ઉપર કયા કયા રાજ્યની રાજધાની ઉપરની સાઈડમાં છે, કયા નીચેની સાઈડમાં છે, બરાબર છે, તો આપણને થોડીક બેસિક ખ્યાલ આવવું જોઈએ. જેમ કે શરૂઆત ગાંધીનગરથી લઈએ, ગુજરાતનું કેપિટલ, ગાંધીનગર નીચેની સાઈડમાં છે કેન્સરથી, બરાબર છે, જયપુર રાજસ્થાન ઉપરની સાઈડમાં છે, ભોપાલ મધ્યપ્રદેશ નીચેની સાઈડમાં છે, રાયપુર નીચેની સાઈડમાં છે, રાંચી એની ઉપર છે, બરાબર છે, એ સિવાય કોલકાતા નીચેની સાઈડમાં છે, અગરતલા ઉપરની સાઈડમાં છે અને આઇઝોલ ઉપરની સાઈડમાં છે. એટલે આજે બેસિક જે વસ્તુ છે ટ્રોપિક ઓફ કેન્સરની ઉપરની સાઈડમાં કેપિટલ છે કે નીચેની સાઈડમાં છે એ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે ઇન્ડિયાની અંદર જે ટાઈમલાઈન જે પસાર થાય છે, આ ટાઈમલાઈન શું છે, બરાબર છે, એ આપણે આવનારા લેક્ચરમાં આપણે વાત કરીશું, પણ આ ટાઈમલાઈન કયા કયા સ્ટેટમાંથી પસાર થાય છે એક બેસિક્સ માહિતી આપણી જોડે હોવી જોઈએ. રાઈટ? આ ટાઈમલાઈન જે છે એ ખાસ કરીને 82°.5 એ છે, બરાબર છે, અને એ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. રાઈટ? ટાઈમલાઈન, બરાબર છે, એ 82°ની જે ઈસ્ટ જે છે એ ઉપરથી અહીંયાથી જે 5 રાજ્યોમાંથી અહીંયાથી પસાર થશે એમ. રાઈટ? ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. હવે અહીંયા એક વસ્તુ આપણે ખાલી થોડી ધ્યાનમાં રાખવાની છે કે ટ્રોપિક ઓફ કેન્સર કર્કવૃત અને એની જોડે જોડે આપણે જે ઉપરથી જે લોંગિટ્યુડની જે ટાઈમલાઈન પસાર થાય છે, બરાબર છે, એ કઈ જગ્યાએ ભેગા થાય છે, તો કોરિયા ડિસ્ટ્રિક્ટ જે આવેલું છે છત્તીસગઢમાં, છત્તીસગઢની અંદર આવેલું કોરિયા ડિસ્ટ્રિક્ટ, ત્યાં આ ટાઈમલાઈન અહીંયા ભેગી થાય છે. એટલે આ થોડાક ફેક્ચ્યુઅલ પ્રકારના પ્રશ્નો તમને કહું છું જે આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? તો ચલો ગ્લેડિએટર એક ફાસ્ટ ફોરવર્ડ આપણે ખાલી એક રિવિઝન કરી દઈએ.
સૌથી પહેલાં આપણે વાત કરી બે સ્ટેટની વાત કરી, સ્ટેટ ઓફ બોની પોસીની વાત કરી, સ્ટેટ ઓફ મેસિનાની આપણે વાત કરી, એ પછી આપણે ઓશનોગ્રાફીની શરૂઆત કરી. એમાં આપણે કોરલ વિશેની વાત કરી, ચાર પ્રકારના આઇલેન્ડ હોય છે, એ સિવાય કોરલ રીફ સાઇટ્સની કેટલીક વાત કરી, કોરલ બ્લીચિંગની આપણે વાત કરી, બરાબર છે, મેજર થ્રેટ્સ કયા કયા છે આપણે એની કેટલીક વાત કરી, એની જોડે જોડે ઇમ્પોર્ટન્ટ જે કરંટ અફેર્સમાં કેટલાક મુદ્દાઓ જોડાયેલા હતા, સ્ટેપકોર, ઇન્કોઇસ, બાયોરોક્સ, બરાબર છે, એની આપણે કેટલીક વાત કરી, મરીન પોલ્યુશનની વાત કરી, આપણે અફરોજિસ્તાનની વાત કરી, રાઈટ. એ સિવાય આપણે ચેમ્પિયન ઓફ ધી અર્થની આપણે વાત કરી, એ સિવાય વર્લ્ડ મેપિંગ જે છે એમાં આપણે આફ્રિકાની શરૂઆત આપણે થોડી કરી, આફ્રિકામાં કયા કયા ટ્રોપિક્સ આપણે એની વાત કરી, ડિફરન્ટ એની અંદર પછી આપણે કન્ટ્રી અરાઉન્ડ ધ ગેલેક્સીની આપણે વાત કરી, ઇન્ડિયન મેપિંગની આપણે વાત કરી, એની જોડે જોડે આપણે ઇન્ડિયન સ્ટેટની વાત કરી કે ઇન્ડિયન સ્ટેટમાં આપણે નોર્થ ઇસ્ટના કેટલાક સ્ટેટની આપણે વાત કરી, એની કઈ કઈ કેપિટલ છે નોર્થ, એ સિવાય ઇન્ડિયાના કયા કયા સ્ટેટમાંથી ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે આપણે એની વાત કરી, બરાબર છે. અને આ તમામ વાત સાથે મિત્રો આજના લેક્ચરની પૂર્ણાવતી આપણે અહીંયા કરીએ છીએ. આવનારા લેક્ચરમાં ઓશનોગ્રાફીને જ આપણે આગળ વધારીશું અને સ્ટ્રેટથી લઈને ફરીથી ઇન્ડિયન મેપિંગને પણ આપણે રોજ ડે બાય ડેના લેક્ચરમાં આપણે આગળ લઈ જઈશું, બરાબર છે. ફરી કહું છું, મેપિંગ એક જ દિવસમાં કરવાની વસ્તુ નથી, એમાં સ્ટ્રેટ હોય કે વર્લ્ડ મેપિંગ હોય, જીઓગ્રાફી ઇન્ડિયન મેપિંગ હોય, આ તમામે તમામ વસ્તુને આપણે ડે બાય ડે જેમ જેમ લેક્ચર આવતો જશે એમ એમ નેશનલ પાર્ક કે પછી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે પતાવતા જઈશું, રાઈટ. અને આવનારા લેક્ચરમાં સૌથી આપણે ગયા લેક્ચરને થોડુંક રિવિઝન કરીશું અને એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. ચલો મિત્ર, આ સાથે રજા આપજો, રાઈટ. આવનારા લેક્ચરમાં આપણે આગળની